ના માધ્યમથી અને આ કાર્યક્રમ જે લોકોએ પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે સફળ બનાવવા માટે પ્રયાસ કર્યો છે એ સૌનો હું આભારી છું. આપ સૌ લોકો આપનો સમય કાઢી અને અહીંયા આરોગ્ય સેતુ કાર્યક્રમ અંતર્ગત આપ સૌ સાંભળવા માટે પધાર્યા છો, તો આપ સૌના હૃદયમાં રહેલી ગાય પ્રત્યેની, આયુર્વેદ પ્રત્યેની, ભારત પ્રત્યેની અને સંસ્કૃતિ પ્રત્યેની નિષ્ઠાને હું હૃદયથી વંદન અને નમસ્કાર કરું. આજે ગુરુ અને પુષ્ય વાર ગુરુવાર અને નક્ષત્ર પુષ્ય નક્ષત્ર છે એ સૌરવ નક્ષત્રનો રાજા એટલે પુષ્ય નક્ષત્ર. તો વર્તમાન સમયની અંદર સંધિકાળ ચાલી રહ્યો છે સમગ્ર વિશ્વમાં. ઘણા સમયની ગુલામી કાલખંડના કારણે ભારત દેશના લોકોની માનસિક સ્થિતિ પણ ગુલામ જેવી આપણી બનેલી હતી. એટલે અત્યાર સુધી આપણા મનની અંદર એ માન્યતા હતી કે વિદેશમાંથી, યુરોપમાંથી, અમેરિકામાંથી જે આવે એ જ વિજ્ઞાન. આપણા દેશમાં વિજ્ઞાન નથી, પરંતુ અત્યારે કોરોના મહામારી ચાલી રહી છે. 26 જાન્યુઆરી કાલે એમનો દિવસ હતો, તો 26 જાન્યુઆરીના દિવસે આપણા દિલ્હીના લાલ કિલ્લામાં ગણતંત્રની જે પરેડ હતી એ ગણતંત્ર દિવસની પરેડના મુખ્ય મહેમાન તરીકે બ્રિટનના વડાપ્રધાન જ્હોન મોરિસન એ આવવાના હતા, પરંતુ આવી ન શકે. એનું કારણ એ છે કે ત્યાં કોરોના અત્યારે ફેલાણો છે અને બ્રિટનમાં લોકડાઉન છે. તો આખા વિશ્વને બ્રિટિશે આધુનિક વિજ્ઞાન આપ્યું અને જે ઔદ્યોગિકરણ અને પશ્ચિમીકરણનો આખો કે ભારતના લોકોએ પરિવાર કોરોનામાંથી આમાં એક પણ પરિવાર એવો બાકી નહીં હોય કે જે કોરોનાથી બચવા માટે હળદર, તુલસી, ગળો, સૂંઠ આવું ક્યાંય ને ક્યાંય ન લીધું. તો આ બધા જ અત્યારે સાયન્ટિફિક બેઝ ઉપર એના રિસર્ચ થયા છે અને ગવર્નમેન્ટમાં એ રિસર્ચ બધા પબ્લિશ થયા છે. મારા એક મિત્ર છે ડોક્ટર પંકજભાઈ કટારા, બ્રહ્મપ્રકાશ સંસ્થા દિલ્હી, અમને એ ગવર્નમેન્ટ દ્વારા શુદ્ધ આયુર્વેદ પદ્ધતિથી કોરોનાની અંદર એમને માન્યતા આપવામાં આવી. ટોટલ 2750 પેશન્ટને શુદ્ધ આયુર્વેદથી એની સારવાર કરવામાં આવી અને સારવાર કરવામાં આવી એમાંથી એક પણ વ્યક્તિનું મૃત્યુ નથી. અને એ જે એને ચિકિત્સા કરવામાં આવી એ ચિકિત્સાની અંદર બધા લોકોને સુશ્રુત સંહિતાનો અમૃતોત્તરમ ક્વાથ આપવામાં આવ્યો કે જે વાત કફ પ્રધાન સન્નિપાત જ્વરમાં કામ કરે. કોરોના, સ્વાઇન ફ્લૂ, બ્લડ ફ્લૂ આ જેટલા ફ્લૂ કેટેગરીના વાયરસ આ બધા જ વાત કફ પ્રધાન સન્નિપાત જ્વર છે. તો અમૃતોત્તરમ ક્વાથ એ અત્યારે કોરોનાની દવા તરીકે માન્યતા પ્રાપ્ત થઈ. તેમાં વસ્તુ શું છે? 3 વસ્તુનો ઉકાળો છે. અમૃતા એટલે ગળો, પછી ઉતરતા ક્રમમાં ગળોથી અડધી હરડે અને એનાથી અડધી સૂંઠ. હમણાં એક નવું રિસર્ચ પબ્લિશ થયું, 2000 લોકો ઉપર એ રિસર્ચ ટ્રાયલ થયેલો હતો. 60 વર્ષથી ઉપરની ઉંમર હોય એમાં 2000 લોકોને હળદર સવાર સાંજ 1-1 ચમચી આપવામાં આવી અને બીજાના 2000 લોકો હતા એને કાંઈ પણ દવા નથી દીધી. જે લોકોએ હળદર લીધી હતી એ લોકોને કોરોના પોઝિટિવ તો આવ્યો પણ લક્ષણો ન મળ્યા, અને જે લોકોએ હળદર નથી લીધી એ લોકોને પોઝિટિવ પણ આવ્યો અને લક્ષણો મળ્યા. એટલે એનો અર્થ કે સાયન્ટિફિક દ્રષ્ટિ સાબિત થયું કે હળદર એ કોરોનાની દવા લક્ષણ તરીકે કામ કરે. તો ભારતના અભણમાં અભણ વ્યક્તિને ખબર છે કે શરદી ઉધરસની અંદર હળદર વપરાય. તો અત્યારે ભારતના લોકો માટે કોરોના એ કોરોના વાયરસ કરતા કરુણા વાયરસ વધારે થયો. અને કરુણા વાયરસ એ રીતે થયો કે લોકોને ભારતની સંસ્કૃતિ, ભારતના આયુર્વેદ ના વિજ્ઞાન પ્રત્યે શ્રદ્ધા જાગૃત થઈ. નીતિન દાદાએ જે વાત કરી, ગોપાલભાઈ સુતરિયા
એમ જે કઈ રિસર્ચ ચાલતું હતું એમાં પહેલેથી છેલ્લે સુધી હું લાઈવ કોન્ટેક્સ્ટમાં હતો એમના. તો એને જે મુખ્ય દવા વાપરી એ મુખ્ય દવામાં જે 268 કે 70 આસપાસ પેશન્ટમાં સંખ્યા તો ઘણી બધી વધારે છે પણ એમને ટ્રાયલ બેઝ ઉપર લીધું સુરતમાં અને ઘણા બધા લોકોને ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થયા. એની મુખ્ય દવામાં છે ગૌમૂત્ર આસવ. ગૌમૂત્ર અને દેશી ગોળ મિક્સ કરી એનો આસવ ફોર્મ ફોર્મ્યુલેશન કર્યું અને સિરપ બેઝમાં બધા લોકોને ઉપકાર આપ્યો. આવી જ રીતે ઘણી બધી દવાનું સંશોધન જે આપણી આસપાસ થતી હતી વિશ્વ એનું દવા ગોતી રહી છે અને ભારતે એનું સંશોધન આપ્યું. વર્તમાન સમયમાં વિશ્વની સૌથી મોટા મોટી સંસ્થા છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO. આ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન આ સંસ્થા દ્વારા આખા વિશ્વની ચિકિત્સા પદ્ધતિનું સંચાલન થઈ રહ્યું છે અને સંચાલન દ્વારા એનો એક આંકડો છે કે આખી દુનિયામાં જેટલા લોકો મૃત્યુ પામે છે એના 70% લોકોનું મૃત્યુ નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ એટલે કે ડાયાબિટીસ, બીપી, હૃદયરોગ, કેન્સર, કિડની ફેલર, ઓબેસિટી એટલે કે વજન વધારવાથી થાય. અને આજથી 40 વર્ષ પહેલાની વાત કરું, 50 વર્ષ પહેલાની, તો કેન્સર શું કહેવાય એ લોકોને ખબર નહોતી. એક જ જિલ્લામાં ક્યાંક ક્યાંક કેસ જોવા મળતો 50 વર્ષ પહેલા. અને અત્યારે આપણા દેશે પ્રગતિ કરી છે, એટલી બધી પ્રગતિ કરી કે મારા ઘડિયાળમાં કેટલા વાગ્યા એ આપણા દેશની સંસ્થા છે ઈસરો એ ઉપગ્રહથી કહી શકે કેટલા વાગ્યા. ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડને પોતાનો ઉપગ્રહ અવકાશ ક્ષેત્રમાં મૂકવા હોય તો ભારતની ઈસરો સંસ્થાનો સહારો લેવો પડે એટલું આપણી અવકાશ ક્ષેત્રમાં પ્રગતિ થાય. નાના નાની બાબતમાં આપણે તકલીફ થાય તો આપણે તરત સીટી સ્કેન MRI રિપોર્ટ કરાવીએ. ઇવન ગામડાના હું દર વખતે આ ઉદાહરણ આપું કે અભણ દાદા હોય જેને સીટી સ્કેન એવો શબ્દ પણ આવડતો ન હોય બોલતા 2-3 વાર એના દુખાવામાં રાહત ન થાય એટલે એના છોકરાને કહે મારું સીટી સ્કેન કરાવો ને પાકો રિપોર્ટ કરાવો. તો એટલા બધા રિપોર્ટ્સ આપણે બધા કરતા થયા છે છતાં મારો રોજનો અનુભવ કે દર્દી જ્યારે અંદર આવે કેન્સરનું દર્દી એની પહેલા એના સગા આવે કહી જાય મને સેપ્ટમ દર્દી નો કે તો કેન્સર છે રિપોર્ટમાં આવ્યો. શા માટે કેન્સર એટલે કેન્સર આપણા મગજમાં માન્યતા કેમ થાય? આખા વિશ્વમાં જેટલા કેન્સરથી મૃત્યુ પામી રહ્યા છે એના 40-45% લોકો દેશમાં અત્યારે મૃત્યુ પામી રહ્યા છે. ભાઈ અને આરણભાઈ બેઠા લોકો કેટલો પ્રયાસ કરે છે દિવસ રાત ગાયના પ્રચાર માટે અને એક કેન્સરના જે કેસો વધી રહ્યા છે એનો મારો તાજો અત્યારનો હમણાં અનુભવ કોઈ 1 મહિના પહેલાનો 20-25 દર્દી એવા આવ્યા જેને કેન્સરમાં અઠવાડિયામાં એકદમ રાહત હતી અને એકદમ રાહત હતી અને પછી 15 દિવસ પછી આવ્યા એટલે બધાને કેન્સર વધી ગયું ડબલ સ્પીડમાં. ડાયાબિટીસના દર્દીને આપણે સારવાર કરતા હોય, બીપીના દર્દીને સારવાર કરતા હોય, હૃદયના કરતા હોય એમાં એક પણ આવો અનુભવ ન આવ્યો. કેન્સરમાં પહેલીવાર અનુભવ આવ્યો કે અચાનક એટલી બધી સ્પીડમાં વધી હોય અને સ્પીડમાં વધી એટલે જેટલા દર્દી આવ્યા બધાને મેં કારણ ગોત્યું. જ્યારે એનું કારણ ગોત્યું ત્યારે બધામાં એક કોમન કારણ હતું કે બધા લોકોને મગના પાણી ઉપર પહેલા રાખ્યા હતા અને પછી બધાને શાકભાજી ચાલુ કર્યા હતા અને એ શાકભાજીમાં ટમેટા, ગાંઠિયા, બટેટા, ભજીયા એવા શાક નતા. પીખારી આ નતું, દૂધી, તુરિયા, કારેલા, કંટોળા, ગરકા, તાંજળજીઓ, મેથી, પાલક આવું ચાલુ કર્યું. તો દૂધી, તુરિયા, કારેલા, ગલકા, શાકભાજી ખાવાથી કેન્સર ઘટવું જોઈએ કારણ કે તાસીરે ઠંડા છે, રોગ પ્રતિકારક શક્તિ વધારનાર છે. આ બધાને વધ્યું શા માટે? એટલે મારા મિત્ર જેટલા લોકો ગાય આધારિત ખેતી કરતા હતા એમનો મેં સંપર્ક કર્યો કે ભાઈ અત્યારે જે લોકો શાકભાજીનું ઉત્પાદન કરી રહ્યા છે એ કઈ રીતે કરે છે એ મને કયો હતો. તો 40-50 વર્ષ પહેલા શાકભાજી દવા ખાતર નાખતા નતા, કદાચ કોઈ રોગ આવે તો ડોલની અંદર ગૌમૂત્ર ભરી એમને છાણા છાલાથી છાંટતા હતા અને લખ્યા 2 દવાથી બીજી કઈ દવા નથી. અને અત્યારે મોનોકોટો, એન્ડોસલ્ફાન, એસિટામિનોફિન આ દવા તો ચાલતી જ નથી, કોરાઝન દવા વાપરવામાં આવે અને મોટા ભાગનું શાકભાજી 1 દિવસ અગાઉ દવા છટાય બીજા દી માર્કેટમાં આવે. અને હવે તો મને હમણાં 2 દિવસ પહેલા મને દર્દીએ કીધું, આમ બોલતો હતો ત્યારે મને કહે છે હવે નવો પદ્ધતિ આવી કે એ અંદર ને અંદર મળી જાય, ટો નો દેખાય એટલે કેમિકલમાં સીધું બોળીને પછી બધા
तो જ્યારે મે ઈ સંશોધન વાંચ્યો કે આની અંદર કયા કયા કન્ટેન્ટ છે ત્યારે તમને મને તે ઓ આ તો બધા ખતરનાક કન્ટેન્ટ છે સીધા જ કેન્સર કરી શકે તો એને દવા વાળું પાણી ચાલતો અને દવા વાળું પાણી બધી અલગ અલગ દવા અમૃત સમાન પાણી ચાલતો અને એક ટીપુ ઝેર જાય એટલે રગે રગમાં ઈ દવા ફરી દવા વાળું પાણી નો ફરે એટલે મગ હતા તો મગમાં આવશે મગમાં એટલે બધી દવા નો નાખે બધી પાયામાં યુરિયા ડી એક અથવા ડોઝ આપ્યો શાકભાજીમાં તો એટલી દવા ગઈ અને દવા ગઈ તો પછી મારે એનું પરફેક્ટ પાકું કરવું એટલે જેટલા 20-20 દર્દી હતા ને બધાને મેં કીધું કે તમે આજથી બજારનું શાકભાજી બંધ કરી દો એમાં ત્રણ કેટેગરી પડી પહેલી કેટેગરી એવી પડી કે જેને ખંભા ઉપર રાખ્યા બીજી કેટેગરી એવી પડી એ કેટેગરી એમાં લખી નાખો કેસમાં કે એક અભી એક આવતા વખતે મને પૂછવાની ખબર પડી એટલે અંદર લખી નાખો કેસમાં એટલે બી કેટેગરી એવી પડી કે જેને મગ અને સાથે શાકભાજી પણ શાકભાજી એવું ખેડૂતો દવા ખાતર વાપરતા હોય તો જમીનમાં એને વાપરવાનું ચાલુ હોય પણ એ દર્દી પૂરતી ન વાપરે એક પણ દવા દવા વગરનું સિદ્ધ આ બીજી કેટેગરી બી ત્રીજી સી કેટેગરી પડી એમને મેં એવું કીધું કે જે ખેડૂતો 3 વર્ષથી 4 વર્ષથી 5 વર્ષથી ગાય આધારિત ખેતી કરતા હોય એટલે ગાયનું જીવામૃત ગાયનું ગોબર ગૌમૂત્ર પણ કેમિકલ નો નાખ્યો એટલે ઝેર નીકળતા તો વાર લાગે પણ મોટા ભાગનું જમીનમાંથી નીકળી ગયું 5 વર્ષે તો હજી ન નીકળે એટલું બધું છે પણ નીકળી ગયું આનું શાકભાજી તમે લ્યો સાથે પછી મહિના પછી જ્યારે દર્દી આવ્યા એટલે એ ત્રણેયના રિઝલ્ટ તમને સમક્ષ રજૂ કરું છું પહેલું તો બધા જ લોકોને બજારનું શાકભાજી બંધ કરાવ્યું એટલે રિકવરી આવી ગયા પહેલો રિઝલ્ટ એમાં જેને મગ ઉપર ખાલી રાખ્યા હતા એ લોકોને જે બગડી ગયો તો કેસ એમાંથી 20% રિકવરી આવી 20% મહિનામાં જે લોકોને મગ અને દવા ખાતર જમીનમાં નાખતા હતા પણ ઉપરથી નહોતો છાંટ્યું આ લોકોને 40-45% આસપાસ રિકવરી આવી અને હવે સાંભળજો જે 4 વર્ષથી 5 વર્ષથી પોતાના ખેતરમાં એક પણ દવા ખાતર નહોતો નાખ્યો આની અંદર 85-90% રિકવરી એટલે કેન્સરનું આખું રિસર્ચ આવી ગયું સામે કે અત્યારે જે કેન્સર વધવાના ઘણા બધા કારણ છે એનું સૌથી મોટું કારણ છે શાકભાજી અને ત્યારથી મારા બધા દર્દીને હું પેલા મગનું પાણી સલાડ ને વેલાવાળા શાકભાજી ચાલુ કરાવું તો હવે શબ્દ વાપરું છું કે દવા ખાતર વગર ના હોય તો જ અને એ ખબર પડી કે જો કેન્સર ને મટાડવું હોય ડાયાબિટીસ મટાડવું હોય બીપી મટાડવું હોય અને એને ન થવા દેવું હોય તો એક જ ઈલાજ છે અમારો રોજનો દર્દીને વાક્ય બોલું છું 200-500 બધા લોકો બધા રોજ કે આવતા સમયમાં આ બધી બીમારીમાંથી બચવું હોય તો એનો એક જ ઈલાજ છે હું ડોક્ટર છું છતાં બોલું છું કે ફેમિલી ડોક્ટર આપણે ગોતીએ એ પહેલા ફેમિલી ફાર્મર ગોતી લેજો તો બચી શકશું એવા ખેડૂતો કે એક પણ દવા કે એક પણ ખાતરનો ઉપયોગ કરતા હોય અને તો જ આ અટકી શકશે અને ખૂબ આનંદ છે કે આખા ભારતનો અને આખા ગુજરાતનો ભાવનગર જિલ્લાની અંદર બહુ બધા લોકોએ પ્રયાસ કર્યો આપણા ડીડીઓ સાહેબે સુભાષ પાલેકર નેચર પાર્કના બધા બધા બેઠા છે બધા લોકોએ આત્માના પ્રોજેક્ટના ડાયરેક્ટર હોય યંગ ઇન્ડિયા ફાઉન્ડેશન બધા લોકો ગાયના પ્રેમી દરેક લોકો પ્રયાસ કર્યો અને આખા ગુજરાતનો આખા ભારતનો પ્રથમ ગાય આધારિત અમૃત કૃષિ બજાર આપણા ભાવનગર જિલ્લાની અંદર ગદડિયા ફીડની સામે પ્રારંભ થયો ત્યારે મારી જ્યાં ઓપીડીમાં દર્દી આવતા તેને જ્યારે સમજાવું ત્યારે મેં એને બધાને કીધું હતું કે તમે ખેડૂત પાસે જાઓ ત્યારે તમે જોજો બધાને પૂછજો કેટલા વર્ષથી ખેતી કરો છો બધાનો ટેસ્ટ લેજો તમને જે સારું લાગે એમાંથી બેસ્ટ લાગે એ વસ્તુ ખરીદી લેજો ખરીદી લીધા પછી તમને ભગવાને જેટલી શક્તિ આપી હોય એટલા 5 રૂપિયા 10 રૂપિયા 20 રૂપિયા 50 રૂપિયાનું એક્સ્ટ્રા આપીને આવી નાખજો દર્દી આપ્યા ઘણા મને બધા અભિપ્રાય મળ્યો અને એને કહી નાખજો કે હું તમને એટલા માટે આપું છું એક તો હું શહેરમાં રહું છું હું વાત કરતો ને ત્યાં દર્દી પણ કહેતા સાહેબ અમારે બધું જોઈએ પણ મળતું નથી શું કરું મેં શહેરમાં રહી છે આપણે રહી જાય છે કયું નથી પૈસા દેતા નથી મળતું તો ભાવનગરના લોકો બહુ જ ભાગ્યશાળી છે પ્રાપ્ત થયું તો તમે કહેજો એને કે અમે શહેરમાં રહીએ છીએ ગાય બાંધી શકતા નથી
તો તમે ગાય બાંધી છે, ગાયની તમે સેવા કરો છો, અમારું ગૌશાળાનું અનુદાન છે. નંબર બે ઉપર ખેડૂતને જગતનો તાત કહેવામાં આવે, જગતનો પિતા. ખેડૂત જગતનું પાલન પોષણ, જગતને બચાવે. હું ખેડૂતનો દીકરો છું, હજી ગામડે જ રહું છું, છતાં એવું કહું શકું છું કે અત્યારે આપણે ખેડૂતો આપણે જગતને પિતા તરીકે નથી આપણે મારી રહ્યા છીએ. કારણ કે આખા વિશ્વમાં જેટલા હૃદયરોગથી મૃત્યુ પામે છે એના 40% તો આપણા દેશમાં મરી રહ્યા છે. કેન્સર ની અંદર આપણે વિશ્વગુરુ બની ચુક્યા છે. તો આપણે જે કરી રહ્યા છીએ એ આપણા દેશને આપણે જાણે અજાણે મજબૂરીમાં જે કઈ હોય એ આપણે ખતમ કરી રહ્યા. તો ત્યાં જે ખેડૂતો છે એ ખેડૂતો એવા છે કે જે દવા ખાતર વાપરતા નથી, ગાય બાંધે છે, હકીકતમાં જગતને બચાવનારા છે, એટલે એને ભેટ સ્વરૂપે આપેલા છે. તો અને એના ભાગ સ્વરૂપે ખૂબ આનંદની બાબત છે, મહુવાની અંદર અમૃત કૃષિ બજાર રવિવારે પ્રારંભ થયો અને બધા લોકો બેઠા છે, બધા ખૂબ રસવાળા છે અને પાલિતાણા ની અંદર પ્રયત્ન ચાલી રહ્યો છે. નવજીવન શરૂ તો પાલિતાણા ની અંદર પ્રયત્ન ચાલી રહ્યો છે અને તળાજા તાલુકામાં આવું થાય. આજે જો આપણે ભેગા થયા છે, ગુરુવાર ને પુષ્ય નક્ષત્ર છે, તો આપણે બધા સાથે મળીને પ્રયાસ કરી હું પ્રચાર કરીશ એનો જેટલો મારા થાય. બધા લોકો લાભ જેનાથી ઘણા બધા લોકો અહીંયા બેઠા છે તેને રસ છે, તો એમાંથી બહુ એક સારું વાતાવરણ ઉભું થાય અને ખૂબ આનંદ છે કે ભાવનગરમાં 12 વાગે એટલે બધી વસ્તુ ખાલી થઈ ગઈ. અને તમને જાણ કરું કનુભાઈ, કેટલાય બધા લોકોએ મને એવું કીધું કે સાહેબ રવિવારે રાખો, તમારે ભાવનગરમાં અમે હીરા ઘસવા જઈએ, અમે નોકરીમાં જઈએ, અને બીજું અઠવાડિયે ફ્રેશ ન હોય તો અઠવાડિયામાં 2 વાર થાય તો બહુ સારું, 2 વાર થાય એવો પણ પ્રયત્ન કરવામાં આવે તો ખૂબ સરસ, ખૂબ સરસ. ગુરુવાર એક દી થાય તો બહુ બધા લોકોની માંગ છે, તો ખૂબ સરસ કામ થશે. તો આ બીમારી જે છે આપણા દેશમાં પ્રશ્ન છે. આજથી 40-50 વર્ષ પહેલા આપણા દેશની માતાઓ 5 બાળક 7 બાળક 8 બાળકને ઘર બેઠા બેઠા નોર્મલ ડિલિવરી કરી શકતી હતી, અને અત્યારે 1 બાળકને જન્મ આપવો પડે તો 50% માતાને સિઝેરિયન કરવું પડે, અને જ્યારે સિઝેરિયન કરવું પડે ત્યારે ઉપરના 5 પડ કાપે પછી અંદર બાળક બહાર નીકળે. તો જનની જનેતા એનું નામ જ છે જન્મ ઉપરથી, અને કોઈ પણ સ્ત્રીના જીવનમાં પૂર્ણત્વ જ્યારે એ જનેતા બને, માં બને ત્યારે થાય, લગ્ન કરે ત્યારે નહીં. અને જે દેશની માતાઓ પોતાના બાળકને જન્મ આપવા માટે પણ શક્તિમાન ન હોય એ દેશ, એ સમાજ, એ પરિવાર કે રાષ્ટ્ર કેટલા ટાઈમ ટકી શકે આપણે ચિંતન કરવાનો વિષય છે. હમણાંનો મારો અત્યારનો અનુભવ, ડાયાબિટીસ બીપી હૃદયરોગમાં ઘણા બધા લોકો સારવાર લેવા માટે આવે, લોકો તમને બધાને અભિપ્રાય પણ મળતા છે, બહુ સરળતાથી મુક્ત થઈ રહ્યા છે. અને એક માન્યતા હતી લોકોમાં કે ભાઈ ડાયાબિટીસ થાય એટલે જિંદગી ભર દવા લેવી પડે, બીપી થાય એટલે જિંદગી ભર દવા લેવી પડે. તો ત્યાં તમે જોઈ શકો છો કે બધા લોકો બ્લડ પ્રેશરમાં 1.5 મહિના ઉપર હજી કોઈ દવા નથી લેવી પડે, ડાયાબિટીસમાં 3 મહિના ઉપર કોઈ દવા નથી લેવી પડે, બધા લોકો મુક્ત, હજી બધાને સરસ રીતે નોર્મલ આવે છે. જે કીધું પ્રમાણે કર્યું સુરેશભાઈ બારીયા તળાજામાં બહુ અભિનંદન આપું છું, દિલથી બહુ સરસ મજાનું કામ કરી રહ્યા સારી રીતે. આવી રીતે આયુર્વેદના કોઈ પણ ડોક્ટર જેને આયુર્વેદનું પરફેક્ટ નોલેજ, હું કરી શકું, દરેક કરી શકે, પણ હમણાં અનુભવ એક રોગ છે type 1 ડાયાબિટીસ, ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ મેલાઇટસ. આવા 1-2 દર્દી મને 6 મહિના પહેલા આવીને કીધું કે સાહેબ તમે આ બધા રોગમાં સારવાર કરો છો તો આવા બાળકો જે ઇન્જેક્શન લેતો એના વિશે ક્યાંક વિચારો ને તમે કે આયુર્વેદમાં થાય એટલે તરત મારા મનમાં ક્લિક થયું. અને મેં ઘરે જઈને બધી સંહિતા ગ્રંથો પાછી ખોલી, ઇન્ટરનેશનલ લેવલે શું ચાલે બધું જાણ્યું. તો ભારત દેશમાં અત્યારે હાલમાં ઇન્જેક્શન લેતા હોય એવા બાળકો, મોટી ઉંમરનું ડાયાબિટીસની સંખ્યા તો બહુ જ મોટી છે, 1 કરોડ છે. 1 કરોડ આમાં આંકડો વધારે છે, ઓછો તો નહીં થાય, પણ જે આંકડો ઓન રેકોર્ડ એના કરતા 1.5 ગણું વધારે હોય, હંમેશા નિયમ આંકડો જે હોય. 1 કરોડ બાળકો ઇન્જેક્શન લઈ રહ્યા, શું કારણ એનું ઇન્જેક્શન લેવાનું? આટલી દૂધી હોય અને રાતમાં જો અવળી થાય તો પેનક્રિયાઝ ની રાતોરાત ફૂલાય જાય, રીંગણાની જે દવા છાંટી હોય એ બધી કેન્સર ડાયાબિટીસ કરી શકે. 5-5 વર્ષના, 2-2 વર્ષના, 3-3 મહિનાના છોકરા જેને ઇન્જેક્શન લીધા,
હવે આપણા પરિવારમાં પણ આવું થઈ શકે ગમે ત્યારે એક કરોડ આપણું નામ આવી શકે અને જ્યારે કોઈ માતાને કોઈ બાળકને આવી રીતે ઇન્જેક્શન આવે અને એને સરસ મજાનું બાળક ઘરમાં આંગણામાં રમતું હોય અને આખો પરિવાર ખુશ હોય અચાનક વારંવાર પેશાબ ચાલુ થાય વજન ઘટવાનું ચાલુ થાય પછી ઉબકા ચાલુ થઈ જાય તાવ ચાલુ થાય દવાખાને ગયા રિપોર્ટ કર્યા તો ખબર પડી કે ડાયાબિટીસ છે તો પૂછ્યું સારવાર શું તો ઇન્જેક્શન ઇન્જેક્શન સારવાર છે હા કેટલા ટાઈમ તક જીવે ત્યાં સુધી એ માતા પિતાના પગ નીચેથી જમીન હરી જાય અને આખા વિશ્વમાં એનું નામ છે IDDM ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ મેલાઇટસ કે જેમાં જિંદગીભર દવા લેવી પડે તો 6 મહિના પહેલા આપણે એમાં કામ કરવાનું ચાલુ કર્યું આયુર્વેદ અને ગાય એમાં મુખ્ય છે કારણ કે દરેક વ્યક્તિને વઘારેમાં દેશી ગાયને ઘીમાં ચાલે શાક હોય ઉપરું ભાખરી હોય જવની એમાં મોણ ગાયને ઘીનું વઘારમાં દેશી ગાયનું ઘી ઈ ઘી કેવું કે નજર સામે વાસણમાં ધોઈ અને ઘરે મેળવીને ગાયની છાશમાં બનાવ્યું હોય ઈ આમાં ગાય મુખ્ય ગાયના ઘીનું નશ્ય આયુર્વેદની બધી ઔષધિ ચાલતી હોય તો અત્યારે ટોટલ આ 6 મહિનામાં 178 જેવો આંકડો પહોંચ્યો છે આજે ચાર બાળકો 178 બાળકો અત્યારે સરકારી આયુર્વેદ દવાખાનું દિવર ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ મેલાઇટસ ની સારવાર લઈ રહ્યા અને એનો તમને રિઝલ્ટ રજૂ કરું એક પણ બાળક એવું નથી કે જેને 8 દિવસમાં સુગર કંટ્રોલ નથી કાલે એક ઉમેરાણો અત્યાર સુધીમાં 7 સંખ્યા હતી એક મહિના પહેલા 5 સંખ્યા હતી આજે સંખ્યા કાલે સંખ્યા એની 8 થઈ 8 બાળકો કમ્પ્લીટ ઇન્જેક્શન માંથી મુક્ત થઈ ગયા એટલે મારા એક બે એમડી ડોક્ટર મિત્ર છે એમના સુધી આ બધો સંદેશો દર્દી ભાઈ આવે તો બધા ડોક્ટર્સમાં પહોંચતો જ હોય એટલે એમના સુધી આ સંદેશ પહોંચે દર્દી પોતાની રીતે વિડીયો ઉતારીને બધું મૂકે એક વિડીયો પહોંચ્યો છે મેં કોઈ એટલા બધા છે કે વિડીયો રદ મૂકે દર્દી એમ રીતે મૂક્યો છે એટલે મને ડોક્ટર મેસેજ આવ્યો કે મહેન્દ્રસિંહ આ સાચી બાબત છે હું કહું સાહેબ આ તો એક વિડીયો વાયરલ થઈ ગયો તમારે સુધી પહોંચ્યો બાકી આવા 8 બાળકો મુક્ત થઈ ચૂક્યા છે અને 65 બાળકોના રિઝલ્ટ છે બધા અત્યારે લાઈવ કોન્ટેક્ટમાં છે એટલે મને કીધું કે તમને ખબર છે આખી દુનિયામાં આનો કોઈ ઈલાજ નથી અને જો આવું પરિણામ આયુર્વેદ થી મળતું હોય તો આપણા દેશની પદ્ધતિમાં કેટલી તાકાત છે મને ખૂબ આનંદ થાય ડોક્ટર એમડી અને એ ડાયાબિટીસ બીપી ની સારવાર કરી રહ્યા એટલે મને કીધું કે તમે નામ સરનામું એડ્રેસ ને બધો ડેટા રાખજો કે સાહેબ એવું આયા એક નો સ્ટાફ હોય અને એટલી બધી સંખ્યા હોય ક્યાં ડેટા ભેગો કરવો મને એમાં રસ છે કે દર્દી ઇન્જેક્શન માંથી મુક્ત થાય પણ મને કે તમારી બાબત તમે જે મહેનત કરો છો એ હજારો લોકો સુધી ઇન્ટરનેશનલ સુધી આપણો આયુર્વેદ પહોંચે એનો પ્રયાસ કરો તો શું કરવું પડે કે બધા નામ સરનામું એ બધાને આપણે લઈએ છીએ નામ સરનામા તો બધાના આધાર કાર્ડ લેવાના હોય એટલે આવતા જ હોય તો મને એની પરથી પ્રેરણા લાગી વિચાર આવ્યો અને જે વાત કરી અમારી વિડિયો એક જ કલાક ચર્ચા થઈ બધી આ બાબતે શું શું આખા દુનિયામાં ચાલી રહ્યું છે ઇન્ટરનેશનલ લેવલે શું વિચારી રહ્યા છે ડોક્ટર શું વિચારી રહ્યા છે સાયન્ટિસ્ટ શું વિચારી રહ્યા છે તો અત્યારે 7મો આંકડો થયો 50નો આંકડો એટલે બહુ મોટો આંકડો કહેવાય 178 કેસ ત્યાં રોજ 4-5 કેસ આવતા જતા હોય એટલે જયારે ભલે એક વર્ષે બે વર્ષે ત્રણ વર્ષે 50નો આંકડો થાય કે જે બાળકો એક વર્ષ સુધી બિલકુલ ઇન્જેક્શન ની જરૂર ન પડી હોય અત્યારે 7 થયા ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન વિશ્વની સંસ્થાને એ કે અમે પત્ર લખીશું અમે એનો ડેટા પહોંચાડી એ બધું કામ અમારું તમે ખાલી એટલું કરો અને પછી આપણે એને કહેશું કે તમે આનું નામ રાખ્યું છે IDDM ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ મેલાઇટસ કે આનું નામ જ છે જીવે ત્યાં સુધી ઇન્જેક્શન લેવું જ પડે ઇન્જેક્શન વગર ચાલે જ નહીં તો તમને ખબર નથી કે ભારતની અંદર પણ એવું ઉત્કૃષ્ટ વિજ્ઞાન છે આયુર્વેદ કે આયુર્વેદ થી આમાંથી મુક્ત થઈ શકાય છે આ 50નો આંકડો આટલા દર્દી એક વર્ષથી ઇન્જેક્શન લીધું નથી તમે એક કામ કરો આ આખરનું આઈડી કાર્ડ નાખો નામ ચેન્જ કરી નાખો DM કરી નાખો ખાલી ડાયાબિટીસ મેલેટસ રાખો આમાંય આયુર્વેદ થી મુક્ત થઈ શકાય હજી વાર છે 2-3 વર્ષ થશે પણ થશે તો આ આપણા દેશની આયુર્વેદની આપણા દેશના વિજ્ઞાનની શક્તિ છે આખું વિશ્વનો આખી પરિક્રમમાં ફરી રહી છે અત્યારે વિશ્વનું ચક્ર આખું ફરી રહ્યું છે આખી દુનિયા ભારત તરફ નજર રાખીને બેઠી છે અને એમાં
આખી હેલ્થના ક્ષેત્રમાં, આરોગ્યના ક્ષેત્રમાં હું તમને ખાલી કોરોના પછીની વાત કરું, ગુજરાતમાં આયુર્વેદની 200 નવી કંપની ખુલી. અશ્વગંધા વચ્ચે તો મળતું પણ નહોતું. બીજું એક ઉદાહરણ આપું, મારે એક મિત્ર છે બોમ્બેમાં, એની સાથે અમારે ઘણી વાર ચર્ચા થાય, આયુર્વેદની બહુ સરસ પ્રેક્ટિસ કરે. એટલે 3 મહિના પહેલા અમારે 10-15 મિનિટ એમની સાથે વાતચીત થઈ. એટલે મને મજાકમાં કીધું કે મહેન્દ્રસિંહ તમારે ત્યાં ગળાનો ભાવ શું હોય? એટલે મેં કીધું ગળાનો કાંઈ ભાવ ન હોય, ભરવાડ બકરાને ખવડે, દર્દી અમારે મફતમાં ધરો લાવે. એટલે જોતા એટલે અમારે ગળો દર્દી ને લાવતા જ હોય, એટલે કામ થયું. અમારે ક્યાંય ભાવ ના હોય મફત. મેં કે તોય તો ક્યાં ભાવ તો હું બસ એ ભાવ વધીને બજારમાં લેવો, 100 રૂપિયા કિલો મૂકી દેવો, 50 રૂપિયા કિલો, એનાથી વધારે ભાવ ન હોય. આદિવાસી લોકો ગળો લાવે ને વેચતા હતા, શું ભાવ છે તમે શું માનો? ગળો નો ભાવ 1000 રૂપિયાનો કિલો, 20,000 રૂપિયાનું મણ થયું. આ ખાલી ઝલક છે, 5-10 વર્ષમાં બધું થશે. એટલી માંગ અશ્વગંધા અત્યારે મળતી નથી. આયુર્વેદ ની એટલી માંગ છે, એની સામે ઔષધિ બહુ લિમિટ છે, ઔષધિની બહુ લિમિટ છે. અને બીજું ફોરેસ્ટ નો કાયદો છે, ફોરેસ્ટ નું રક્ષણ કરવું પણ જરૂરી છે. અને બધી વસ્તુ ફોરેસ્ટ માં થતી નથી. અશ્વગંધા એક દરેક ફોરેસ્ટ માં કરવી તો અઘરી પડે, છતાં આવી ફોરેસ્ટ માં અઘરી કાઢવી પડે. તો આને માંગને આખા વિશ્વમાં પૂરી કરવા માટે એક જ સહારો છે, અને એ સહારો છે એ ગાય આધારિત ખેતી. તો આવતા સમયમાં અમે અહીંયા જેટલા લોકો છે એ લોકોને હૃદયથી આગળ, મને ખૂબ આનંદ છે, ગૌશાળામાં જોયું અને બધા જ નંદી રાખીને ગૌવંશનું સંરક્ષણ કર્યું છે. વલ્લભભાઈ આખા પરિવાર ખૂબ સારું, દિલથી અભિનંદન, ખૂબ અભિનંદન. અને જેટલા લોકો છે એ લોકોને હું આગ્રહ કરું છું કે આટલા બધા લોકો આના નિષ્ણાંત છે બધા, તમે 10 જણા 15 જણા 20 જણા પૂછી લો, 20 જણા એક પણ કચાશ ન રહેવા દે. અને 2 વીઘા 2.5 વીઘા ની અંદર પ્રારંભ કર્યો, અને 2 વીઘા 2.5 વીઘા પ્રારંભ કરી ધીરે ધીરે બધી એ ક્ષેત્રમાં આગળ વધવા ચાલુ. પણ આવતું ભવિષ્ય ગાય આધારિત કૃષિનું છે. અને હું તો મારા દર્દીને જાહેરમાં કહું છું બધા કે 3 વર્ષ જૂના હોય ને એની પાસે ફેમિલી ફાર્મર બનાવજો. કારણ કે 3 વર્ષ તો મિનિમમ જોઈએ ઝેર કાઢતા, એ બધું નીકળે તો નહીં જ કે જે ગાય આધારિત ખેતી કરતા. હમણાંનું તાજેતરની ઘટનાની વાત કરું, અત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ નવા રાષ્ટ્રપતિ શપથ લીધી જો બાઇડન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ. એની પહેલાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હતા, ત્યારે એના રક્ષા મંત્રી હતા માર્ક રેસ્પર અને વિદેશ મંત્રી માઇક પોમ્પિયો. એ ભારતની વિઝિટે આવ્યા હતા. આપણા વિદેશ મંત્રી એસ જયશંકર અને રક્ષા મંત્રી માનવી રાજનાથસિંહ, આ બંને વચ્ચે 5 કરાર થયા. રક્ષા મંત્રી અને વિદેશ મંત્રી એટલે એ પીએમ પછીની પોસ્ટ ગણાય બંને, સેકન્ડ નંબરની. અને બહુ જ મહત્વપૂર્ણ કરાર થયા, ડિફેન્સ ક્ષેત્રના કરાર થયા, ઇન્ટેલિજન્સ ક્ષેત્રના કરાર થયા. એમાંનો એક કરાર હતો આયુર્વેદ અને કેન્સર રિસર્ચ. તો શા માટે કરાર થયો એની પૃષ્ઠભૂમિમાં લઈ જાઓ. અમેરિકાની એક યુનિવર્સિટી છે જોન હોપકિન્સ યુનિવર્સિટી. આ જોન હોપકિન્સ યુનિવર્સિટીનું આપણે હજારો લોકોને કેમોથેરાપી કરી, રેડિયોથેરાપી કરી, ઓપરેશન કર્યા, કેન્સરની ટ્રીટમેન્ટ કરી, પણ બધા ટ્રીટમેન્ટનો સાર એવો છે કે અમુક લોકોના જીવન પણ બચ્યા, જીવન લંબાવ્યા પણ ખરા, પણ અંતે આપણે જે કેન્સરમાં અત્યાર સુધીમાં કર્યું એ બચાવવા કરતા મારવાનું કામ એને વધારે કર્યું. એટલે આપણે હવે કેન્સરમાં રિસર્ચમાં એ તરફ જાઓ કે જેનાથી એની ઇમ્યુનિટી રોગ પ્રતિકારક શક્તિ વધે એવું કામ. તો ત્યાં એને કર્યું રોગ પ્રતિકારક શક્તિ વધારનાર શું હતા કે યોગ અને આયુર્વેદ. એ ભારત પાસે જ છે, કારણ કે અમૃત વગર ક્યારે ઓજ ન વધે, અને ઓજ ન વધે તો ઝેર દૂર ન થાય. તો અમૃત છે એ જ ઝેરને દૂર કરી શકે અને ઓજને વધારી શકે. તો એના માટે એ લોકો અહીં આવ્યા અને ભારતના રિસર્ચ માં ગયા. તો ભારતના ડોક્ટર્સે કીધું કે 3 મેડિસિન આયુર્વેદમાં અમૃત સમાન છે, એમાં 3 છે, હરડે, બેડા અને આંબળા. એટલે અત્યાર સુધી અમેરિકામાં કોઈ આયુર્વેદ ટ્રીટમેન્ટ કરવી હોય તો આયુર્વેદને મેડિસિન તરીકે માન્યતા નથી, તમે ફૂડ સપ્લિમેન્ટ તરીકે લખી શકો.
पहली बार आखा विश्व ना इतिहास में अमेरिका ने जो फार्माकोपिया हुए ड्रग એમાં હરડે બેહડા આંબળાનો સમાવેશ થયો. અને કેન્સરની અંદર આખા વિશ્વમાં સૌથી વધારે 19 પેટન્ટ અમેરિકામાં થઈ ચૂક્યા છે ગૌમૂત્ર. તો ધીમે ધીમે બધા દેશ આમાં લાઇનમાં છે, બધા જ પોતાના ફાર્માકોપિયાના આયુર્વેદની એક એક વસ્તુનો સમાવેશ કરવાનો છે અને આખા વિશ્વ લેવલે આ માંગ વધવાની છે. અને એક જ દેશ પૂરું પાડી શકે એમ છે ભારત, કારણ કે બે દેશ ઉપર આશા છે, ચીન અને ભારત. અને ચીન પાસે લોકોને એટલા માટે નથી કારણ કે ચીન પાસે ખૂંદ વાળી ઝાલર વાળી નાભી વાળી દેશી ગાય નથી. કારણ કે ભારત પાસે આ દેશી ગાય છે, આ ખૂંદમાં સૂર્યકેતુ નાળી છે, આ સૂર્યકેતુ નાળીમાં સૂર્યના ઉગતા કિરણો પડે એટલે એમાંથી ગોલ્ડન એલો એન્ઝાઇમ બને અને એ ગોલ્ડન એલો એન્ઝાઇમ ગાયના પિત્તાશયમાં આવે, એને સુવર્ણ ક્ષારમાં નિર્માણ કરે અને ગાયના દૂધમાં ગાયના ઘીમાં ગાયના ગૌમૂત્રમાં આવે. અને સુવર્ણ તત્વ જયારે શરીરમાં જાય, જમીનમાં જાય, ત્યારે એ શરીર અને જમીન બેનું ઝેર દૂર કરે અને ઓઝને વધારવાનું કામ કરે. એટલા માટે માત્ર સર્વભૂતાનામ ગાવઃ સર્વસુખપ્રદા, જે પ્રાણી માત્રની માં છે અને બધા જ પ્રકારના સુખ આપનાર છે. અને આ આખા વિશ્વમાં ચાલી રહ્યું છે. 15 વર્ષમાં ભારતના 70-80% ડોક્ટર્સ આયુર્વેદ અને ગાયની સલાહ કેન્સરમાં આપતા છે. હું પ્રવીણભાઈ બલદાણિયા અને કનુભાઈ કળસરિયાને હૃદયથી વંદન કરું છું. એમની પાસે જ્યારે આવા દર્દી આવે ત્યારે પહેલા એ ગૌમૂત્રની સલાહ આપે. આમાં ઘણા બધાને મળે છે પહેલા, તો એ લોકો સાચા નિષ્ઠાવાન ડોક્ટરે તો પ્રારંભ કરી દીધો. અને ત્યાં ગૌશાળા પણ પ્રવીણભાઈ સરસ મજાની બનાવી અને મને કીધું કે આમાં તમારે જે મહેન્દ્રસિંહ આયુર્વેદના વૃક્ષો હોય બધા તમને છૂટી મારો. તો આપણા પ્રાંતમાં આવો ડોક્ટર છે એ આપણા માટે સૌભાગ્યની બાબત છે. તો ગાય એ માત્ર પ્રાણી નથી, એ અલગ તત્વ છે અને જે આપણે માનીએ એવું નથી. મારો દર્દીનો અનુભવ, શરૂઆતમાં મેં પ્રેક્ટિસ ચાલુ કરી તો ઘણી વાર રિઝલ્ટ આવતું, ઘણી વાર રિઝલ્ટ ન પણ આવતું. તો મને ખબર પડી કે આમાં રિઝલ્ટ નથી આવતું, ખાસ કરીને તમને 3-4 રોગો એક હાંધિયો આખા શરીરમાં રોગ કરાવ દુખાવો ફેલાઈ જાય. પછી બીજો સોરિયાસિસ ચામડીનો રોગ, કેન્સરના માથાના દુખાવામાં આવા અઘરા અઘરા રોગો, ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ મેલેટસ ઇન્જેક્શનના છો બાળકો, થેલેસેમિયા મેજર થેલેસેમિયા માઇનર, આવા બધા કેસમાં રિઝલ્ટ આવે ન આવે ક્યારેક નિયુ જાય આ મજા ન આવે. એટલે મને ખબર પડી કે આનું કારણ શું, જાણવું તો પડશે ને, ચાલે તો નહીં ને દર્દી આવે રિઝલ્ટ ન મળે. તો ખબર પડી 3 પ્રકારના વ્યાધિ હોય, એક દોષજ, એક દોષ કર્મજ અને બીજા કર્મજ. પહેલા પ્રકારના રોગ એવા જેમાં દોષ જ વ્યાધિ હોય કે શરદી, ઠંડુ પીધું, સોડા પીધી, આઈસ્ક્રીમ ખાધું, શરદી થઈ ગઈ, ઉકાળેલું પાણી પીવું, મૂઠ વાળું પાણી પીવું, બીજે દિવસે મટી જાય. એમાં કર્મ ને બહુ કઈ લેવા દેવા હોતી નથી. અમુકમાં કર્મ અને દોષ બે હોય. અને ત્રીજા પ્રકારમાં કર્મ વિશેષ અનુબંધ હોય. તો જયારે કર્મક્ષય ન થાય ત્યારે વ્યાધિ દૂર થાય નહીં. તો એના માટે શું કરવું, તો શાસ્ત્રમાં એટલા જાય તો મંત્ર, ઔષધ, બલિ, હોમ, પ્રાયચિત, પ્રશમન, પ્રણિપાદ, ગમન. અહીંયા બલિ એટલે કે પોતાની જાતને દાન કરવું, બકરાને વાઢવું નહીં. મંત્ર, ઔષધ, બલિ, હોમ, પ્રાયશ્ચિત, પ્રશમન, પ્રણિપાદ, ગમન. તો બધા લોકો અમુક એવા દર્દી આવે કે મંત્ર, મહામૃત્યુ જે મંત્ર કહ્યો તો મંત્ર એનો આવડતો. તો એના માટે શું, તો મને મહાભારતનો અનુશાસન પર્વનો એક રેફરન્સ મળ્યો. અને બીજું, ઉનાના પ્રખ્યાત વેદ પાછાભાઈ દમણિયા સાહેબ અને લાકડી વાળા બાપુ આત્મ ચેતન, આ બંને એવું કેવું હતું, મેં ઘણી વાર સાંભળ્યું કે ગાય તમને ચાટે તો તમારી ભાગ્ય રેખા પરિવર્તન કરી નાખે. અને પછી મહાભારત અનુશાસન પર્વનો રેફરન્સ મળ્યો કે માત્ર સર્વભૂતાનામ ગાવઃ સર્વ સુખ પ્રદા, કે જે પ્રાણી માત્રની માં છે અને ગાય સર્વ પ્રકારના દુઃખ એટલે આધિદેવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક દુઃખનું નિવારણ કરી અને સર્વ સુખપ્રદા બધા જ પ્રકારના સુખ આપનાર છે. તો ગાય પ્રસન્ન થાય તો એના દરેક દુઃખનું નિવારણ થવું જોઈએ. એટલે મેં પ્રેક્ટિકલ રસ્તો કાઢ્યો, એમાં પહેલા શરૂઆત દુખાવાના દર્દીથી કરી કે મારે જોવું તું કેટલી રાહત થાય. બધા દવા તો ચાલુ જ હતી પણ એક ગ્રુપ એવું પાડ્યું, એને કીધું તમારે દેશી મગ અથવા તો રોટલી અથવા જે એમાં દેશી ગોળ મિક્સ કરીને હવારે મિક્સ કરીને જમણા હાથે ગાયને ખવડાવવાનું
અને ગાય ખાઈ લે પછી તમારે ખાવાનું ત્યાં સુધી ખાવાની તમે મટી જાય ત્યાં સુધી અવ્રત એટલે મેં કાઉન્સમાં કેસમાં લખ્યું ગોવ્રત એટલે 30 દર્દી ત્યારે ટ્રીટમેન્ટ ચાલુ એટલે 15 દર્દીને ગોવ્રત ને 15 દર્દી એમને દવા બધા જે આપતા ઈ જ્યારે મહિનો 15 દિવસ દવા લીધી ત્યારે રિઝલ્ટ એ આવ્યું કે જે લોકોએ ગોવ્રતનું પાલન કર્યું હતું એ લોકોને ઓલા કરતા 70-80% સ્પીડમાં રિકવર્યા અને પછી એ બધા દર્દીને ઓલા 15-15 ને બધા એને રિકવરી ચાલુ થઈ ગઈ પછી જ્યાં જ્યાં મને લાગ્યું કે કર્મજન્ય વ્યાધિ છે ત્યારે મેં ગોવ્રતનું ખાલી ગાયને રોપીને ગોળ ખવડાવતી એટલું થાય તો ગાય એની અંદર એક અલગ તત્વ છે વિશિષ્ટ તત્વ છે આખા વિશ્વની અત્યારે સમસ્યા છે ગ્લોબલ વોર્મિંગ આખી દુનિયા હમણે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ ની અંદર આપણા દેશના વડાપ્રધાનનું સંબોધન આપવાનું G8 G20 SAR આ બધા સંમેલનો થતા હોય યુનિસેફ ની અંદર યુનેસ્કો ની અંદર આ બધા સંમેલનો થતા આખું વિશ્વ ચિંતન કરે છે કે ગ્લોબલ વોર્મિંગ અટકાવવું છે ગ્લોબલ વોર્મિંગ અટકાવવું અને અટકાવવા માટે ખૂબ પ્રયત્નો થાય ખૂબ બધું થાય પરંતુ પ્રદૂષણ અટકી રહ્યું નથી એની જગ્યાએ દિલ્હીમાં અત્યારે ઓક્સિજન સેન્ટર મૂકવા પડવાની હાલત ચાલુ છે કે ઓક્સિજન ઘટી જાય તો ઓક્સિજન મૂકો જેનાથી પ્રાણવાયુ મળતો તો એના વિશે વાત કરો એક ચમચી દેશી ગાયના ઘીનો હોમ કરવામાં આવે તો એક ટન પ્રાણવાયુનું ઓઝોનમાં રૂપાંતર ઓટું નું રૂપાંતર ઓઝોનમાં થઈ જાય અને ઓઝોનના સ્તરના ગાબડા પડ્યા એટલે અલ્ટ્રાવાયોલેટ રેસ સૂર્યના સીધા અંદર આવે અને એના કારણે એટમોસ્ફિયરમાં ચેન્જ થાય તો એક ટન રૂપાંતર કરી દે તો બધા ઘરે જો દેશી ગાયના ઘીના દીવા થાય અને ગાયના ઘીના અગ્નિહોત્ર હોમ ચાલુ થઈ જાય તો તો આખે આખા વિશ્વની જે સમસ્યા છે એનું નિવારણ થઈ શકે એટલે એક વાક્ય છે શું છે કે યજ્ઞો વે શ્રેષ્ઠતમ કર્મ યજ્ઞ ભુવનશ્ચ નાભિ જગતની નાભિ યજ્ઞ છે વૈદિક સનાતન સંસ્કૃતિ યજ્ઞને આધારિત હતી અને એનો આધાર ગાય હતો આ બધી જે સમસ્યા છે અત્યારે હું જ્યારે દર્દી છું કાલનો તમને દર્દીનો આંકડો કહું તો આંકડો 555 ઉપર આંકડો ગયો તો ટોટલ નવા જૂના 555 ઉપર ના આપણે નવા જૂના અને હજી કદાચ આવી દરેક જગ્યાએ આયુર્વેદ દવાખાના ચાલુ થાય દરેક ડોક્ટરો પોતાની રીતે પ્રયાસ કરે દરેક મહેનત કરે છતાં આપણા દેશમાં દર્દી ખૂટે નથી કારણ કે આપણે એના રોગના મૂળ સુધી ગયા નથી અને મૂળમાંથી શરૂઆત કરતા નથી એનું રોગનું સીધું મૂળ છે કે છેલ્લા 30-40 વર્ષમાં આપણી જીવનશૈલી બિલકુલ વિકૃત થઈ ચૂકી અથર્વવેદનું વાક્ય છે કૃષિ મૂલમ જગતમ સર્વમ બોમ્બેના અંધેરી વેસ્ટમાં 40મા માળમાં રહેતો કોઈ વેપારી હોય કે તમારા ભદ્રાવળ ગામમાં જેની પાસે જમીન નથી ઝૂંપડામાં રહેતો ગરીબ માણસ હોય એના ઘરમાં રીંગણા તો વાડીમાંથી જ જાય એટલે કૃષિ મૂલમ જગતમ સર્વમ કૃષિની અંદર ઝેર આવી ગયું છે આ ઝેર આપણા શરીરમાં જાય એટલે ઓજ ઘટે એટલે શારીરિક અને માનસિક ગેટ કેપેસિટી ઘટે એટલા માટે કેન્સર એટલે કેન્સલ આપણી માન્યતા થઈ ગઈ છે ઈ ઝેરને જો બહાર કાઢવાની સિસ્ટમ આપને ખ્યાલ આવે અમૃતનું સેવન કરવાને આવે તો આપણે બચી શકીએ તો એનો એક ઈલાજ છે શું ઈલાજ આપણે જેટલું શક્ય થાય એટલું અમૃતનું સેવન કરીએ તો એમાં અમૃતમાં શ્રેષ્ઠ અમૃત કયું તો અત્યારે કેન્સરમાં આવી રીતે અમે ટ્રીટમેન્ટ આપતા હતા એને તાજો અનુભવ કહો ટ્રીટમેન્ટ આપતા આપતા ઘણી બધી મેડિસિન ત્યાંથી આપતા હોય એટલે ગૌમૂત્રનો પ્રયોગ હું કરતો પણ એક નવું રિચર સમય આવ્યો કે ગાયના ગૌમૂત્ર જે છે એમાં ગૌમૂત્રમાં ગર્ભવતી ગાયનો પીવા માટે નહીં કૃષિ માટે ઉપયોગ કરી શકાય પણ એનાથી જે પાકડી વાછડી હોય એનું સર્વશ્રેષ્ઠ અને એનાથી દૂધ પીતી વાછડીનું સર્વશ્રેષ્ઠ તો હમણાં મેં દૂધ પીતી વાછડીનું કેન્સરના દર્દીની ટ્રાયલ કરી દવા એની સાથે આપવાનું ચાલુ કર્યું તો ડબલ ફિલ્ટર થઈ ગયું અને કેવું લાગે ટોપરા જેવું મીઠું લાગે અને અદ્ભુત પરિણામ પ્રાપ્ત થયા પરંતુ એક પ્રશ્ન આવ્યો એમાં પ્રશ્ન એવો આવ્યો કે કેન્સરના દર્દીને તકલીફ ખૂબ હોય દર્દી બિચારા હેરાન થતા હોય એટલો બધો વારો હોય ત્યાં બેસી ન શકે
અને એના કારણે ઘણા દર્દી નથી પહોંચી શકતા. તો ડાયાબિટીસ, બીપી, હૃદયરોગમાં, ઇન્સ્યુલિનમાં બધામાં કામ કર્યા પછી અત્યારે એક માન્યતા છે આપણી કે કેન્સર એટલે કે કેન્સર. હકીકતમાં એવું નથી. 60 વર્ષ, 80 વર્ષ, 90 વર્ષની ઉંમર હોય અને કેન્સર થયો હોય અને મૃત્યુ થાય તો સ્વાભાવિક છે, કેન્સર નિમિત્ત બની ગયું, મૃત્યુ સ્વાભાવિક છે. પણ 50 વર્ષના યુવાનો મરે એમાં એટલા દર્દીને 1000 થી 2000 જેવા દર્દી અત્યાર સુધી જોયા છે. એ દર્દી જોયા પછી કહું છું કે મને ગળે ઉતરતું નથી. ના, એ માન્યતા છે, સાચું નથી. કારણ કે યુવાનોમાં સરસ થઈ શકે, ઘણા બધા સારું થયું, મોટી ઉંમર નહીં સારું થયું, યુવાનોમાં થઈ શકે. તો એના ભાગરૂપ કે કેન્સરના દર્દીને ન્યાય આપી શકાય એટલે આજે ગુરુ પુષ્યના દિવસે તે નક્કી કર્યું. તમારા સુધી કદાચ મેસેજ પણ પહોંચી જશે એક બે દિવસમાં કે આવતા બુધવારે એટલે કે 3 તારીખે 3/2/2021 અને બુધવારના રોજ સરકારી આયુર્વેદ દવાખાનું દિહોરની અંદર કેન્સરના દર્દીનો એક સ્પેશિયલ કેમ્પ કરવા માટે છે. અને ત્યાર પછી દર બુધવારે એ કેન્સરના દર્દીને પ્રાયોરિટી આપવામાં આવશે. કારણ કે એને સમજાવવાની આખી અલગ પદ્ધતિ છે. અને મારો અનુભવ અત્યાર સુધી કેન્સરના દર્દીનો એટલો છે કે જ્યાં સુધી દર્દીને તમે ડર ન નીકળે ને ત્યાં સુધી દવા કામ ના કરે કેન્સર. અને એને સત્ય જયારે સમજાય અને રિઝલ્ટ વાળા સામે દર્દી હોય તો ઓટોમેટિક ડર નીકળી જાય. તો કેન્સરમાં 50% મૃત્યુનું કારણ ડર છે. અને બીજું, ગાયની અંદર એ તાકાત છે. મને કીધું સાહેબ તમારે ગૌમૂત્રની જે કઈ જરૂર કેજો, પણ મારા નજરમાં અત્યારે આવી જ ગયું વાછડીઓ બહુ બધી છે એટલે વાછડીનું બધું જ ગૌમૂત્ર તમારે ભેગું કરી રાખવાનું. દૂધ પીતી વાછડીનું અત્યારે પછી જરૂર લાગે તો વાછડીનું પણ કરશું અને દર્દીને પણ અહીંયા બધાને મોકલીશ કે દવા સાથે લે તેનું પરિણામ પ્રાપ્ત થાય. તો તમારી આસપાસ તમારા નજીકમાં કોઈ પણ કેન્સર પીડિત હોય, જ્યારે કેન્સર થઈ ગયું હોય પણ એના સેલ્સમાં તો કેન્સર છે જ, તો ત્યાંથી કાઢવું પડશે એટલે ફરીવાર રિકરન્સ થાય નહીં. તો એ બુધવારે 9:30 પહેલા એનો સમય છે. દરેક 9:30 આવી જાય પછી 1.5 કલાક બધા કેન્સર માટે પેશન્ટ આપણે સમજાવવાના છીએ. તો આ બધી પ્રક્રિયા કરતા કરતા 4-5 બાબત મને એમાં ધ્યાનમાં આવી. એમાં સૌથી મહત્વપૂર્ણ બાબત છે કે બાળકનો 90% વિકાસ માતાના ગર્ભમાં થઈ જાય. બાળકનો 90% વિકાસ માતાના ગર્ભમાં થઈ જાય, પછી આગળનો 10% વિકાસ પછી આગળ. તો આ બધા પ્રશ્નનું એક સમાધાન છે કે ગર્ભ જે 16 સંસ્કાર હતા એમાં સૌથી મહત્વપૂર્ણ સંસ્કાર ગર્ભ સંસ્કારનું નોલેજ આપણે પ્રાપ્ત થાય. તો આમાંથી મોટા ભાગના લોકો ખેડૂત છે અથવા ખેતી સાથે સંકળાયેલા છે. આપણે બિયારણ વાવીએ ને તો 10 જણાને પૂછીએ કે કયું બિયારણ હારું, કઈ જમીનમાં અનુકૂળ આવશે, કારણ કે વર ફેલ ન થઈ જાય. અને આ તો આપણી પેઢીની બાબત છે, આપણી પેઢીઓ ફેલ થઈ રહી છે. કારણ કે અત્યારે પહેલાના સમયમાં 7 બાળક, 8 બાળક, 10 બાળક હતા તો એકાદ બાળક લુલુ લંગડું હોય, અપંગ હોય, માનસિક વિકલાંગ હોય અને સંયુક્ત પરિવાર હતા એટલે બીજા લોકો સંભાળી લેતા હતા. અને અત્યારે તો અમે બે અને અમારા બે અને હવે તો સિટીમાં અમે બે અમારો એક. તો એ સંતાન શ્રેષ્ઠ જન્મવું જોઈએ. તો આદર્શ સ્થિતિ એ છે કે અત્યારે એવરેજ આપણે બધા જે કઈ ભોજન કરી રહ્યા છે, જે કઈ ખાઈ રહ્યા છે, બધું ઝેર ખાઈ રહ્યા છે અને આપણા વારસામાં બીમારી આપી રહ્યા છે બધી જ. કારણ કે 40 વર્ષ પહેલા ડાયાબિટીસ, બીપી, હૃદયરોગ 80 વર્ષની 90 વર્ષની બીમારી ગણાતી. એની આવતી પેઢી થઈ એને 50 થી 60 વર્ષ, એની આવતી પેઢી થઈ 40 થી 50 વર્ષ. અને અત્યારે કેટલાય લોકો એવા આવે કે જેની 30 વર્ષથી નીચેની ઉંમરમાં ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ, હૃદય. 1 કરોડ બાળકો તો ઇન્જેક્શન દઈ રહ્યા છે. વિચાર તો કરો, જો આ પરિસ્થિતિમાંથી આપણે પાછા ન વળ્યા તો આપણી આવતી પેઢી ખતમ થવા જઈ રહી છે. આપણા ઋષિ મુનિઓના જે જીન્સ હતા એ બધા જીન્સ વિકૃત થઈ ચૂક્યા છે. આપણે આપણા આખી પેઢી હારી રહ્યા છે. તો એને બચવાનો ઈલાજ છે ગર્ભ સંસ્કાર. તો ગર્ભ સંસ્કારમાં પતિ અને પત્નીને 1 વર્ષ અગાઉ પોતાનો આહાર અને વિહાર બંને શુદ્ધ કરવાનું. જે દૂધ તો ગાયનું જ, ઘી તો ગાયના ઘીમાં જ વઘારીને શાક, એમાં જ મોણ નાખેલી ભાખરી, શાકભાજી, એક પણ ઝેર વગરનું અને બંનેનું શરીરનું શુદ્ધિકરણ કરી પછી આ ચાલુ કરવાનું. અને 1 વર્ષ ચાલુ કરે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સુપ્રીમ લેવલ સુધી પહોંચે. અને પહોંચ્યા પછી માતા ગર્ભ ધારણ કરે દિવ્ય વાતાવરણમાં
અને પછી ધારો કે પંચમે મન પતિ બુદ્ધતરમ ભવંતિ, પાંચમા મહિને બાળકનું મન વિકસિત થાય ત્યારે માતાને બ્રાહ્મી શંખપુષ્પી યષ્ટિમધુ આદિ ઔષધિ બ્રાહ્મી કૃત શંખપુષ્પી કૃત કલ્યાણ કૃત પંચગવ્ય કૃત આવા જે બુદ્ધિ શક્તિ યાદ શક્તિ મેધા શક્તિ વધારનાર કૃત છે એ માતાને પાવામાં આવે તો જિંદગી ભર બાળકનું મગજ સારું. ચોથા મહિને હૃદય વિકસિત થતું હોય ત્યારે હૃદયને મજબૂત કરનારી, હાડકા વિકસિત થતા હોય ત્યારે હાડકાને મજબૂત કરનારી દિવ્ય ઔષધિનું માતા સેવન કરે તો જિંદગીભર બાળકનું બધું જ વસ્તુ મજબૂત રહે. અને બાળક જન્મ્યા પછી માતાના દૂધ પછી જો કોઈ પૂર્તિ કરે આયુર્વેદિક સુવર્ણ પ્રાશન સંસ્કાર. મેં સુરેશભાઈ ને જયારે મેં વાત કરી ત્યારે કે સુવર્ણ પ્રાશન છે એ સુવર્ણ ભસ્મ આયુર્વેદની બધી ઔષધિ ઓથેન્ટિક રીતે બનાવવાની હોય તો ઘણું મોંઘું પડતું હોય, 10 ml 400-500 આસપાસ 250 આસપાસ એ પડતી હોય જેવી ઔષધિથી બનાવ્યું. તો બધા લોકો આર્થિક રીતે સદ્ધર હોય એ લોકો રોજ પાઈ શકે, પણ ગરીબ માણસના છોકરા છે કઈ રીતે ઉપયોગ કરી શકે? એમને બહુ સરસ કામ કર્યું છે, દિલથી અભિનંદન આપું છું. અને આપ સૌને હું આગ્રહ કરું છું કે દર પુષ્ય નક્ષત્રના દિવસે, દર પુષ્યના દિવસે ત્યાં એમના દવાખાને બધાને સાહેબના દવાખાને કૃષ્ણ લેબોરેટરીની બાજુમાં દરેક ઝૂંપડામાં રહેતો બાળક અમીર માણસ નિઃશુલ્ક રીતે પોતે ખુદ યજ્ઞ કરી એને અભિમંત્રિત કરી સુવર્ણ પ્રાશન થાય છે. આપ સૌને હું આગ્રહ કે પુષ્ય નક્ષત્ર દરેક આસપાસ આપણી ભલે નજીકના દરેક લોકો લાભ લે, અને તમારા ઘરે કોઈ બાળકનો જન્મ થાય તો 6 મહિના સુધી અવશ્ય સુવર્ણ પ્રાશન કરાવવું જોઈએ. હું એવા 150 વ્યક્તિને ઓળખું છું કે મારા ગુરુજનો હોય, પ્રોફેસર હોય, મિત્ર હોય, જેના ઘરે બાળકનો જન્મ થયો હોય અને 9 મહિના સુધી 6 મહિના સુધી સુવર્ણ પ્રાશન આપ્યું, બીજું કાંઈ પણ નહીં, કોઈ બીજી દવા જ નહીં કાંઈ, અને એક પણ બાળક અત્યાર સુધીમાં માંદા પડ્યા. આ કાશ્યપ ઋષિનો આ રેફરન્સ આપણી આ પરંપરાથી આયુર્વેદિક વેક્સિનાઇઝેશન થઈ દેશની પરંપરા. તો આપણે આમાંથી જેટલા લોકો છે દિહોરની અંદર એ પણ સુવિધા પ્રારંભ કરવા જઈ રહ્યા છે કે તમારામાંથી આમાં ઘણા બધા વડીલો છે જેના યુવાનોના લગ્ન થયા છે, એક બાળક છે અથવા બાળકનું ભવિષ્યમાં પ્લાન છે તો એને અત્યારથી ત્યાં મોકલો, બંનેને દંપતીમાં સાથે મોકલો અને ન્યા આવી આખું પ્રવચન સાંભળે, બે સાંભળે, ખાલી મને કે સાહેબ ગર્ભ સંસ્કાર માટે આવ્યા છે. એ લોકો એ રીતની મેડિસિન, એ રીતની ઔષધિ અને પછી બધા લોકોની એક સાથે હું એનું ઇન્ફોર્મેશન આપવામાં આવશે તો આ વસ્તુથી આપણું જે કાયમી સમાધાન છે એ થઈ શકે. ગાય જે છે આ બધાનો પાયો છે સનાતન વૈદિક સંસ્કૃતિ, એનો પાયો છે 16 સંસ્કાર, અને આ 16 સંસ્કારનો એક પણ સંસ્કાર એવો નથી કે જ્યાં પંચગવ્યનો ઉપયોગ નથી થતો. આયુર્વેદ એટલું શાસ્ત્ર છે, આયુર્વેદ માંથી ગાયને બહાર કાઢી નાખો તો આયુર્વેદનું અસ્તિત્વ ટકતું નથી. હું ખુદ સ્વીકારું છું કે એટલા બધા લોકો ત્યાં આવી રહ્યા છે, એટલા બધા લોકોને પરિણામ પ્રાપ્ત થઈ રહ્યા છે, જો મને ગાયને આશીર્વાદ ન હોય અને ગાયના પંચગવ્ય વિશે જો મને જ્ઞાન ન હોય તો આટલા બધા અઘરા રોગમાં એટલું પરિણામ પ્રાપ્ત કરી શકે નહીં. હમણાંનો પરિણામ હમણે આજે જ એક છોકરો 10-8 છોકરા આવ્યા હતા ઇન્સ્યુલિન વાળા, બધાનો સાથે સમજાવતો હતો. પહેલી વાર મારે એવું બન્યું કે એને કીધું સાહેબ મને ઇન્સ્યુલિન વધ્યું, મને સુગર વધ્યું, એટલે મારા માટે નવીન બાબત હતી. એટલે હું બધા કારણ ફટાફટ બધા જાહેરમાં પૂછો એટલે ખબર પડે દર્દીની હાજરીમાં શું કારણ. તો તમે બધું બરોબર જમવાનું બધું પરફેક્ટ, પછી એક છેલ્લે કારણ નીકળ્યું કે ઘી ગાયનું તમે વાપરતા? હા ગાયનું વાપર્યું, ક્યાંથી લેવા હતા? બજારમાંથી. એટલે કોઈ જાણીતી કંપનીનું ઘી લાવ્યા, નામ હું નહીં આપું પણ બજારનું લાવ્યા, અને એ ઘી થી એનું સુગર વધી ગયું. તો જયારે હું દર્દીને એમ કહું ગાયનું ઘી તો કોને કહેવાય, તમારા ઘરે ગાય હોય તો તમે ભાગશાળી, અને જો તમારા ઘરે ગાય ન હોય તો જેના ઘરે ગાય હોય એ ભાગશાળી, એના ઘરે જવાનું. અને આપણા દેશનું દુર્ભાગ્ય છે કે ગાયના અમૃત છે એના ભાવ ઓછા છે, ઝેરના ભાવ વધારે. એને 5 રૂપિયા વધારે આપી દેજો, તમારા વાસણમાં દોડાઈ દેજો, અને કાંસાનું વાસણ વચ્ચે એલ્યુમિનિયમ, અને એની પાસેથી ગાયની છાશ લાવજો,
ભેંસની સાસમાં મેળવણી થાય અને નજર સામે મેળવી માખણ કરી દહીં કરી માખણ કરી જે ઘી બનાવો એને જાન્યુઆરી મહિનામાં 2021 માં ગાયનું ઘી કહેવાય. આમાં ઘણા બધા લોકો પ્રામાણિક હશે અને દર્દીયા રીતે પ્રામાણિક લોકો ગોતી પણ લખતા હોય, પણ જયારે મારે જાહેરમાં કહેવાનું હોય ત્યારે આ રીતે કહેવું. તો આ બધી ક્ષેત્રમાં ત્રણ બહુ મહત્વપૂર્ણ બાબત છે કે જેનાથી આપણે માંદા પડી રહ્યા છે. અને દરેક દર્દીને જૂના દર્દીને સમજાવું છું, આજે તો અહીંયા અવસર પ્રાપ્ત થયો છે આપને પણ સમજાવું. ઋષિ કાશ્યપનું એક સૂત્ર છે, કાશ્યપ સંહિતાનું, તસ્માત આહારો મહાભેષજે મુચ્યતે, કે ખોરાકથી મોટી દવા દુનિયામાં કોઈ નથી. તો એમાં સૌથી મહત્વપૂર્ણ ત્રણ બાબત છે જેનાથી આપણે માંદા પડી રહ્યા છીએ અને જેનાથી જ આપણે સાજા થઈ શકીએ. એમાં સૌથી પહેલું દૂધ, બીજી વસ્તુ તેલ અને ત્રીજી વસ્તુ અનાજ અને ચોથી શાકભાજી. શાકભાજી વિશે મેં તમને પહેલા કહી દીધું. હવે એમાં પહેલું આવે દૂધ. આપણે બધા જ લોકો દૂધ પીએ છીએ. શા માટે પીએ છીએ? શક્તિ માટે, સ્ફૂર્તિ માટે. તો એનો પ્રશ્ન પૂછી લો, આમાંથી જેના ઘરે ગાય સિવાયનું દૂધ ન પીવામાં આવતું હોય, ગાયનું જ પીવામાં આવતું એની સિવાય ન ચાલે, એવા કેટલા લોકો? આમાંથી જેટલા ઉપસ્થિત છે એમાંથી 5% પરિવાર એવા છે કે જેના ઘરે ગાય સિવાયનું દૂધ આવતું નથી. એનો અર્થ કે બાકીના ઘરે ભેંસનું દૂધ આવે છે, કોથળીનું તો લગભગ કોઈને આવતું હશે નહીં, કાંઈ વિષય લાવતો નથી, કારણ કે ગામડું છે. એમાં દર્દી કેવું હતું? કોથળીનો વિષય આવે. તો બાકી બધાના ઘરે ભેંસનું દૂધ આવે છે. શા માટે આવે છે? અને દૂધ આપણે શા માટે પીએ છીએ? શક્તિ માટે. આપણા દેશમાં એક જ દૂધ પીવાની પરંપરા હતી, એ ગાયનું. કૃષ્ણ ભગવાનનું નામ છે ગોવિંદ અને ગોપાલ, જે ગાયનું પાલન કરતા છે, જેની આસપાસ ગાયનું ટોળું છે. તો આ ગાયનું દૂધ શા માટે? દેશી ગાયને મેં સમજાવ્યું પ્રમાણે ખૂંદ ઝાલર ના પી હોય એટલે એમાંથી સુવર્ણ તત્વ આવે, એટલે આપણી યાદ શક્તિ, બુદ્ધિ શક્તિ વધે, ઓજ વધે. આ ઉપરાંત માતાના દૂધ પછી મનુષ્ય માટે સૌથી વધારે કોઈ અનુકૂળ હોય એ ગાયનું, કારણ કે એમાં 24 પ્રકારના અલગ અલગ એમિનો એસિડ છે, 4 છે, વિટામિન એ, વિટામિન ડી, વિટામિન ડી અને વિટામિન કે છે. અને પરંપરાથી દરેક ઋષિ મુનિ ગાયનું દૂધ જ પીતા. પરંતુ ભેંસ એ જંગલી પ્રાણી હતો, પરંતુ દેશમાં હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ, એનું પરિણામ એ આવ્યું કે હૃદય રોગમાં, કેન્સરમાં ભારત વિશ્વ નંબર 1 બની ગયો અને ખેડૂતો ગુલામ બની ગયા. શરૂઆતમાં સારું લાગ્યું, પણ અત્યારે અભિયાન ચલાવવું પડે, રેડિયો નાખી નાખી ગામડે જઈ જઈ કે આ નુકસાન થયું અને ઉપદેશ સ્વીકાર્યો અને એ દેશને ખતમ કર્યો. એવી રીતે દેશમાં શ્વેત ક્રાંતિ શરૂઆત થઈ અને શ્વેત ક્રાંતિમાં સુવર્ણ તત્વ, અમૃત તત્વના આધારે દૂધનું કલેક્શન ન થયું, ચરબીના આધારે થયું. અને ભેંસના દૂધમાં ચરબી વધારે આવતી હતી, જે અમૃત સમાન કલ્યાણકારી શાસ્ત્રમાં સૌથી અધમમાં અધમ કોઈ દૂધ હોય તો ભેંસનું છે. ખાવાની બિલકુલ ના છે. એક જ જગ્યાએ કીધેલું છે કે જેને પહેલવાની કરવાની હોય, મગજનું કામ ન કરવાનું, બાંધવાનું હોય એને આપવાનું ડોબર. અને આપણે ધીરે ધીરે ગાય બધા કાઢતા ગયા અને જે સૌથી વધારે નુકસાનકારક હતું એ ભેંસને બાંધતા ગયા. અને ભેંસના દૂધમાં ટ્રાન્સફેટ વધારે હોય એટલે ચરબી આપણા શરીરમાં જમા થાય અને ચરબી જમા થાય એટલે કોલેસ્ટ્રોલ વધે અને કોલેસ્ટ્રોલ વધે ડાયાબિટીસ, બીપી, હૃદય રોગ, કેન્સર, કિડની ફેલર બધી બીમારી. એટલે આપણા ઋષિ મુનિઓએ યમરાજાને પાડા શા માટે? પાડા માટે. એટલે પછી અમરાજાનું કામ છે મૃત્યુ લેવાનું, એટલે મૃત્યુ છે ને તો કે ભેંસના દૂધ. બીજું, ભેંસના દૂધમાં કેસિન નામનું પ્રોટીન હોય, આ પ્રોટીનને પચાવવા માટે ફોસ્ફેટની જરૂર પડે, ફોસ્ફેટ એ હાડકામાં વપરાય એટલે હાડકા ઘસાય. તો આપણે બધા લોકોએ આ દૂધ પીએ. બીજું, જે કાંઈ આહાર લઈએ, શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણએ જયારે આહારનું વર્ણન કર્યું ચરક સંહિતામાં, સુશ્રુત સંહિતામાં, ત્યારે કીધું કે આહારના બે ભાગ બને, એક સ્થૂળ ભાગ અને બીજો સૂક્ષ્મ ભાગ. સ્થૂળ ભાગ આપણા શરીરને પોષણ આપે, સૂક્ષ્મ ભાગ આપણા મનને પોષણ આપે. તો ભેંસના દૂધ પીવાથી આપણો સૂક્ષ્મ ભાગ પણ એવો બને. એનું પ્રેક્ટિકલ ઉદાહરણ આપું તમને બધાનો અનુભવ, મારો તો રોજનો ગાડી લઈને અપડાઉનનો અનુભવ છે. હો ભેંસનું ટોળું હોય એમાં તમારે વચ્ચેથી ગાડી નાખવાની
અને ટાઈમ જોવાનો કેટલા ટાઈમમાં બહાર નીકળો છો, અને હો ગાયનો ધણ હોય એમાંથી વચ્ચે કાઢી નાખવાની, પછી ટાઈમ જોવાનો, ટાઈમ જોઈને નક્કી કરવાનું દૂધ કોનું પીવું કોનું ન પીવું. ભેંસને જેમ હોર્ન મારીએ, જેમ હોર્ન મારશો એમ ઊંધું જ નાખી નાખી પડશે. એટલે કાઠિયાવાડી ભાષામાં ભેંસને શું કહેવાય? તો ડોબાનું દૂધ પી આપણે કેવો બની જાય? તો બીજું દૂધ છે કોથળીનું દૂધ. દૂધ દોયા પછી જેટલું વાસી કરવામાં આવે એટલું નુકસાન થાય. ધારોષણમ અમૃતોપમમ. આમાં ઘણા બધા લોકોને ઘરે ગાય છે, દિલથી અભિનંદન આપું છું. તમારા ઘરે બાળકો હોય તો પ્રેક્ટિકલ પ્રયોગ કરજો, મેં તો બહુ જ કર્યો છે. બે બાળકો, એકને એક બાળકને સીધું શેડ મોઢા મૂકવાની, અને એક બાળકને એક કલાક પછી ખાલી આપવાનું વાળ વખત. એક મહિના પછી એની ઉર્જા શક્તિ ને સ્ફૂર્તિ જોઈ, એને શેડ આપીએ છીએ ને, એની આખી ચહેરો એની ચમક ને ઉર્જા આખી વધી દે છે. અમારો મિત્ર છે નરવણભાઈ, નરવણસિંહ ગોયલ જૂના પાદરમાં, એનો છોકરો સીધી શેડ મોઢા મૂકે ગાય, એને તમે ચહેરો અને ઉર્જા ને સ્ફૂર્તિ જોઈ તો અદભુત. કારણ કે ગાય ને વાછડો મૃત્યુ પામ્યો, પછી આ છોકરો જ વાછડો બની ગયો. હા, નગર ધોવાઈ નતો. અને પછી હમણાં મારા દર્દી ઉપર મેં એક્સપિરિયન્સ કર્યો. સીપી ના બાળકો આવે, સેરેબ્રલ પાલસી, ખોડ ખાપણ વાળા બાળકો. એટલે મને ઉપમન્ય ઋષિ ની કથા યાદ આવી કે બાળકો પછી બાળકો તકલીફ આવે, ઉપમન્ય ઋષિ એને કીધું કે તારે કઈ ખાવાનું નહીં, એટલે દૂધ પીવો. કે દૂધે નહીં પીવાનો, તો ઉપમન્ય ઋષિ ફીણ પીતા. તો મેં ફીણમાં અશ્વગંધા શતાવરી બધી ઔષધિ નાખીને બાળકો આપવાનું ચાલુ કર્યું. અને એમાં બે ગ્રુપ પાડ્યા હતા, જે ફીણ આપ્યા હતા એ બધા જ બાળકોની રિકવરી બહુ સ્પીડમાં. તો ધારોષણમ અમૃતોપમમ. આ તો કોથળીનું દૂધ વેચવું હતું, એટલા માટે પેચ્યુરાઇઝેશન નું વિજ્ઞાન આવ્યું. પેચ્યુરાઇઝ કરો એટલે બેક્ટેરિયા થાય, બાકી શેડ કાઢું દૂધ એ સૌથી ઉત્તમ છે. અને દૂધ વાસી થાય એટલું આપણું મન પણ વાસી થાય, તો તાજું દૂધ. અને હું સિટી વાળે દર્દી આવે ને, ઘણા બધા સિટી વાળા, એને કહું કે સિટીમાં અત્યારે ગાયના નામે મોટા ભાગે જર્સીનું દૂધ મળે, અને કોથળીમાં મોટા ભાગે જર્સીનું દૂધ હોય. જર્સી ગાય નથી, અમેરિકાના ન્યૂ જર્સી સિટીમાં ભૂંડમાંથી બનાવેલી સંકર જાત છે, જેને ખૂંદ નથી, જાલર નથી, નાભી નથી. તો નેશનલ બ્યુરો ઓફ એનિમલ જીનેટિક રિસોર્સિસ, જેમ સીબીઆઈ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન, મોટા મોટી ઇન્વેસ્ટિગેશન સંસ્થા, એમ જીન્સ ઉપર કામ કરતી ડોક્ટર વુડફોર્ડ ન્યુઝીલેન્ડ, બ્રાઝિલના બધા સાયન્ટિસ્ટોએ હજારો સંશોધનથી સાબિત કર્યું કે જર્સીનું દૂધ એ ડાયાબિટીસ, બીપી, હૃદયરોગ, કેન્સર, કિડની ફેલરનું કારણ છે. અને અત્યારે અભ્યાસ પણ ચાલુ કે જર્સીની જગ્યાએ દેશી ગાય. તો સિટીની અંદર જનરલી જર્સીનું દૂધ વધારે પીવાતું હોય, એટલે ઇનડાયરેક્ટલી એવું કહી શકે કે ભૂંડનું દૂધ વધારે પીવે. અને એનું પ્રેક્ટિકલ ઉદાહરણ કે તમે જુઓ કે ભૂંડની આદત હોય કે કચરો ખાવાનું, ગટરનું ખાવાનું, તો ભૂંડનું આદત હોય તમે સુરમાં લાડુ આપો, લાપસી આપો, નો મજા આપો, કચરો લઈને જાઓ તો ઊંક 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 કરતો ભૂંડ રૂજાય. તો સિટીમાં તમે જુઓ થમ્સઅપ, પેપ્સી, કોકાકોલા, પીઝા, બર્ગર, હોટડોગ, કોલ્ડોગ, તમે તો નામ નહીં આવું ખાવા માટે ઊંક 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 કરતા બધા લાઈનમાં ઊભા થાય. અને અમુક ઘરમાં તો એવો રિવાજ છે કે અઠવાડિયે 15 દિવસ કચરો ખાવા ગટરમાં ન લઈ જાય, ઘરમાં ડખો ચાલુ થઈ જાય. એનું કારણ એ છે કે એ જાણે અજાણે ભૂંદરાનું દૂધ પીવે, અને એટલે ડાયાબિટીસ, બીપી, હૃદયરોગ વધારે થાય. તો દૂધ દ્રોકાહી પીના ચાહીએ, એક માય કા ઓર દૂસરા ગાય કા. દૂધ બેનું જ પીવું જોઈએ, એક પોતાની જનેતા માતાનું અને બીજી ગાય માતાનું, એની સિવાયનું દૂધ લેવું જોઈએ. કારણ કે મા પછી આપણું કલ્યાણ કરનારી કોઈ મા હોય, ગાય છે. ગાય કેમ મા છે? માત્ર સર્વભૂતાને ઉદાહરણ આપો, એક વચનાપ કરીને એક ઔષધિ થાય. હું દર વખતે ઉદાહરણ આપું, મને બહુ જ આ ગમે. દરેક જગ્યાએ હિમાલયન પ્લાન્ટ છે અશ્વચનાપ, અને એ જ્યાં કંદ ઉગે ત્યાં આસપાસ ઘાસ પણ ન થાય, એટલું ઝેરી કંદ આવે. અને આયુર્વેદમાં ખૂબ વપરાય, અને હૃદયની બહુ સારી ઔષધિ જેને શુદ્ધ થઈને વાપરવામાં આવે. ચણા જેટલો કોઈ કંદ ખાઈ ગયો હોય ને, તાત્કાલિક હૃદયરોગથી મૃત્યુ થાય, એટલી ખતરનાક આવે છે.
આ વચન આપણે જ્યારે કોઈ લેબોરેટરી નહોતી ત્યારે કોઈ સંશોધન નહોતું ત્યારે આપણા ઋષિ મુનિઓએ પોતાની દિવ્ય શક્તિ બુદ્ધિ નહીં બુદ્ધિનું લેવલ પૂરું થાય અને પછી જે લેવલ ચાલે એને પ્રજ્ઞાનું લેવલ આ લેવલમાં એને સંશોધન કર્યું હતું કે દેશી ગાયના ગૌમૂત્રમાં 7 દિવસ આ કંદને પલાળી દેવામાં આવે તો ઝેર નિર્મૂળ થાય અને અમૃત થાય અને હજી એ વર્ષોથી લોકો વાપરી રહ્યા છે જો જો એ ગાયનું ગૌમૂત્ર જેની આસપાસ ઘાસ પણ ન થાય જે એટલું ચણા જેટલો ખાવાથી મૃત્યુ થાય અને જો દવા તરીકે એને વાપરી શકાતું હોય એને જો અમૃતમાં પરિણમિત કરી શકે તો આપણા શરીરમાં આપણા ખેતરમાં જાય તો એને અમૃત કેમ ન કરી શકે એટલે જ્યારે આખી દુનિયા ના વાંચવે ત્યારે આપણો પરિવાર વાંચવે આપણો પરિવાર ના વાંચવે ત્યારે માતા પિતા વાંચવે માતા પિતા માંથી પિતા કઠોર થાય તો બાળક લુલું હોય લંગડું હોય અપંગ હોય કે માનસિક વિકલાંગ હોય માને ખોળો હંમેશા એના માટે ખાલી હોય માં એક એવું તત્વ છે એના પોતાના મૃત્યુ પછી વિચારે કે મારા બાળકનું શું થશે એમ એક આપણી જનેતા માં અને એટલે ગાય આપણી માં છે અને આપણે અત્યારે ખેડૂતો આપણા આરોગ્યમાં આપણે બધા ત્રાહિમામ પોકારી ચૂક્યા છે ત્યારે આપણો એક જ ઈલાજ છે આપણી માં ગાય માતા તો આજે અહીંયા જે આયોજન થયેલું છે અને એ આયોજનમાં આજે આવ્યા છો તો આપ સૌને હું આજથી આગ્રહ કરું છું આજથી વ્રત ધારણ કરીને જાઓ દરેક વ્યક્તિ કે હવે હું દૂધ પીશ તો ગાય માતાનું આની સિવાય દૂધ નહીં અને એટલી બધી ગાયો છે અને ફાયદો તો એવો છે કે ભેંસનું દૂધ આપી દો એટલે ભાવ વધારે આવે ગાયના દૂધનો ભાવ છે બદલાઈ લેવાનો અને આજથી સંકલ્પ લઈને જવાનો આખી કે હવે હું એક મહિને બે મહિને ત્રણ મહિને ચાર મહિને મારા ઘરે ગાય બાંધીશ અને દરેક ગાય હોવી તો આ પહેલું કારણ છે દૂધ બીજું કારણ છે રોગનું તેલ તેલનું ઘીનું આપણા શરીરમાં શું મહત્વ છે દૂધ ઘીનું તેલનું એન્જિનમાં ઓઇલનું મહત્વ છે એટલું મહત્વ છે જો એન્જિનમાં ઓઇલ સારું હોય તો એન્જિન એવરેજ સારી આપે એન્જિનના સ્પેર પાર્ટ નો ઘસાય અને એન્જિન ધુમાડાનો કાઢી જાય આપણા વડીલોના એન્જિનના ઓઇલ દેશી ગાણીના તેલ ને દેશી ઘી હતા એટલે એ લોકોના એન્જિનના એવરેજ હારી હતી એન્જિનના સ્પેર પાર્ટ નો ઘસાતા અને એન્જિન ધુમાડાનો કાઢી જાય અને આપણા બધાના એન્જિનના ઓઇલ અત્યારે થર્ડ ક્લાસ ક્વોલિટીના છે શું ક્વોલિટીના છે આમાંથી હું પ્રશ્ન પૂછી રહ્યો પણ આપણે જે તેલ ખાઈએ છીએ રિફાઇન્ડ તેલ ખાઈએ છીએ રિફાઇન્ડ તેલ ને ડબલ રિફાઇન્ડ આપણે એમ થાય કે રિફાઇન્ડ અને ડબલ રિફાઇન્ડ એક મોટી સાયન્ટિફિક પ્રક્રિયા થતી છે અને બધું ઝેર બધું ખેંચીને આપણે તો અમૃત પી રહ્યા અને ઘણી વાર તો એવું બને ઘણા બધા લોકો રિફાઇન્ડ તેલ ખાતા હોય એટલે બિચારા કોઈ દેશી ઘાણીનું તેલ ખાતા ને કે આ તો ડોબા જેવા છે આનો કોઈ પડે રિફાઇન્ડ તો એમ એની સત્ય હકીકત તમને કહું કે રિફાઇન્ડ તેલમાં 6 પ્રકારના ડબલ રિફાઇન્ડમાં 12 પ્રકારના અલગ અલગ કેમિકલ્સ વપરાય એ કેમિકલ્સના કારણે શું થાય એમાં રહેલા ચિકાશ અને દુર્ગંધ ખેંચી લે ચિકાશ અને દુર્ગંધ એમાં રહેલા પ્રોટીન અને એમિનો એસિડના કારણે હોય આ પ્રોટીન અને એમિનો એસિડ એટલે એની મુખ્ય તત્વ તો તેલમાં 2 પ્રકારના કોલેસ્ટ્રોલ હોય શરીરમાં એક નુકસાનકારક કોલેસ્ટ્રોલ અને ઉપયોગી કોલેસ્ટ્રોલ એમાં HDL છે ઉપયોગી કોલેસ્ટ્રોલ છે LDL અને VLDL નુકસાનકારક કોલેસ્ટ્રોલ છે તો દેશી ઘાણીના તેલ ઈ HDL એટલે ઉપયોગી કોલેસ્ટ્રોલ વધારનાર અને જેમાં તમે ચિકાશ અને દેશી ઘાણા તેલમાં થોડીક ચિકાશ હોય દુર્ગંધ હોય રિફાઇન્ડમાં ચિકાશ દુર્ગંધ ન હોય અને બીજું ભેળસેળ તો હોય તો આખે આખી તમે જાન તૈયાર કરીને જાઓ અને જાને બધા નાસ્તા હોય અને વરાજો ખોવાઈ ગયો તો ભણવાનું કોને જેમ વરાજા વગરની જાનની કોઈ વેલ્યુ નથી એમ એમિનો એસિડ અને પ્રોટીન્સ અને ફેટી એસિડ વગરના તેલની કોઈ વેલ્યુ નથી તો આજે હું પ્રશ્ન પૂછું છું કે આમાંથી કેટલા પરિવાર એવા છે કે જેના પરિવારમાં દેશી ઘાણીનું તેલ જ ખવાતું બહુ ઘણી બધી સંખ્યા નહીં બહુ સરસ તો બાકી બધા લોકોના ઘરમાં રિફાઇન્ડ તેલ ખવાતું તો આ જે તેલ છે એ નુકસાનકારક છે તો દેશી એના માટે આપણે બધા રિફાઇન્ડ તેલ ખાવા માંડ્યા અને રિફાઇન્ડ તેલ ખાવા માંડ્યા એટલે
ત્રણ વસ્તુ થયું પહેલું તો આપણા બધાની એવરેજ ઘટી ગઈ સ્પેર પાર્ટ ઘસાઈ ગયા અને એન્જિન ગમે ત્યારે ધોવાડા કાઢી જાય અહીંથી ધોવાડા કાઢી જાય એટલે હાર્ટ એટેક અહીંથી ધોવાડા કાઢી જાય એટલે પેરાલિસિસ અહીંથી ધોવાડા કાઢી જાય એટલે કિડની તો આ જે છે તો સૌથી ઉત્તમ એન્જિનનું ઓઇલ ક્યુ તો સૌથી ઉત્તમ મનુષ્ય માટે એન્જિનનું ઓઇલ હોય તો દેશી ઘાણ દેશી ગાયનું શુદ્ધ ઘી નંબર 1 નંબર 2 ઉપર દેશી ઘાણીનું કાળા તલનું તેલ પછી નંબર 3 ઉપર દેશી ઘાણીનું પુરપિયા એટલે લાલ તલનું તેલ અને પછી છેલ્લે આવે દેશી ઘાણીનું સફેદ તલનું તેલ અને પછી છેલ્લે આવે દેશી ઘાણીનું સિંગ તેલ આમાંથી તમને ભગવાને જે સગવડતા આપી નંબર કેટેગરી વાઇઝ એન્જિનના ઓઇલ આપી દીધી જે તમારી સગવડતા કરી શકો આ ઉપરાંત હવે આવે કપાસિયાનું ઓઇલ કપાસિયામાં બીટીનું આવે એ પીવાનું નહીં ઊંઘવાનું પણ નહીં જીવડાનું તેલ આવે અને હવે તો નદ નવા તેલ આવ્યા ચોખાનું દોડાનું પણ આપણે પૂછીએ તો કઈ ધીમું તો નો જ કે આપણે હું ઘણીવાર અજાણ્યો તો પૂછતો હોય કઈક બહાર જતો હોય તો કહું ડોક્ટર સાહેબ પરિચય નો આપણું જાણો કે તમે ઘરે શેનું તેલ કહેવાય આપને જીવો જવાબ નો અમારા ઘરે તો રાઈસ બ્રાન્ડ ઓઇલ ખાવાય દોડાનું ચોખાનું એમ નો કે દોડાનું કે પોન ડ્રોપ ઓઇલ જ ખાય બીજું ખાય જ નહીં તો આવા બધા તેલમાં પડવું નહીં આમાંથી જે તમને લાગે ઉત્તમ અને મારા અંદાજ પ્રમાણે તલનું તેલ તો આપણે બધાને કહેવાય કદાચ ન પાડો તો સિંગ તેલ હોય તો સિંગ તેલ તમે જે દેશી ગાયનું કઢાવો એમાં દેશી ગાયનું ઘી એક ડબ્બો કઢાયો હોય તો એમાં 1 કિલો 2 કિલો 3 કિલો 4 કિલો જેટલું શક્ય હોય આપણી ભગવાનની સગવડતા એટલું ગાયનું ઘી નાખી દેવું કારણ કે નહીં મામા કરતા કાણો મામો સૌથી ઉત્તમમાં એન્જિનનું ઓઇલ એ દેશી ગાયનું ઘી છે પણ આજે આ કાર્યક્રમમાં નિમિત્ત સોમનાથ ઓઇલ મિલ ને સોમનાથ ગૌશાળા ભગવાન શિવના નામ ઉપર બન્યા અને ઈ દે રિફાઇન તેલ હોય તો આવે જ નહીં રિફાઇન તેલ નથી આપતા કે કે ભાઈ તો દેશી ગાણીનું તેલ આપે છે ક્યાં ક્યાં ભૂપતભાઈ બહુ સરસ મજાનું સેવાનું કામ કરી રહ્યા છે હું જયારે તળાજા પ્રેક્ટિસ કરતો ત્યારે મને ખુદ મળવા આવ્યા હતા અને એની વાત ઉપરથી મને એની નિષ્ઠા ઉપર ખૂબ સારું લાગ્યું એટલે મેં ખુદ ત્યારે એનું તેલ વાપર્યું હતું પછી એને ઘણા બધા મને પરિચય એમના વિશે ખૂબ સરસ ઉત્તમ લોકોની સેવાનું કામ કરી રહ્યા ગાયને આયુર્વેદને લોકો સુધી પહોંચાડવામાં તો એમને પણ હૃદયથી અભિનંદન તો આપણે આજથી હું તો દર્દીને એમ કહું કે તમે ભાવનગર જાઓ ને તો બધા ખેડૂતોને શીંગ હોય ને બધાને આટા મારો ચાખો અને બીજું તમે એમાં જાણો કે તમે કેટલા વર્ષથી ખેતી કરો પૂછો પછી ચેક કરો અમૃત બજારમાં દર્દીને કહો તમે ચેક કરો કે આ ભાઈ પાસે રાતે યુરિયા નથી નાખ્યા હોતા ને પાછા આજે ડોઝ નથી નાખ્યા હોતા ની પર જો અને બધી પરીક્ષણ કર્યા પછી ખરીદી ન્યાત ઘાણી પાસે બહુ સરસ કામ કર્યું નાની નાની ઘાણીઓ છે હવે દર્દી તો શીખે છે અઠવાડિયે અઠવાડિયે તેલ કઢાવે તો સરસ મજાનો પ્રયાસથી અમૃત કૃષિ બજાર પ્રારંભ થયો હૃદયથી અભિનંદન અને કનુભાઈને ખાસ આગ્રહ કરું કે એમાં ખેડૂતો બધા જ ગાય આધારિત કૃષિ કરતા હોય એવા ખેડૂતો જળવાય ને કારણ કે માંગ વધી એટલે આ શક્યતા ખતરો રહેશે એટલે તમે ખાસ કાળજી લેજો જેનાથી લોકોનો ગાય ઉપરનો વિશ્વાસ ન તૂટે એટલે એની ખાસ ધ્યાન રાખો ત્રીજી વસ્તુ છે વિશે અનાજ અનાજમાં ત્રણ વસ્તુ અનાજ મુખ્ય છે એક જવ બીજું ઘઉં અને ત્રીજું બાજરો તો જે લોકોનું શરીર વધારે હોય જેનું ફેટી શરીર હોય એના માટે જવ એ અનાજ નથી જવ એ અમૃત છે અત્યારે અમારા બધા જે દર્દી આવે મોટા ભાગના વજન વાળા તો બહુ આવે 80% 85% એ બધાને જવનું કહું તો આમાંથી જે લોકો ગાય આધારિત ખેતી કરે છે એ લોકોને આગ્રહ કરું કે તમે પણ જવ સરસ મજાને કરો તો ભાવનગર જિલ્લામાં જવ ચોખ્ખા લોકોને મળી જાય જેનું વજન વધારે છે એ જવ એ બહુ સરસ નંબર 2 ઉપર ઘઉં આપણે ઘઉં ખાઈએ છીએ તો આ ઘઉં જે ખાઈએ છીએ ઘઉં નથી ખાતા આપણે મેંદો ખાઈ રહ્યા છીએ અને મેંદો ખાઈ રહ્યા છીએ એટલે આપણે માંદા પડી રહ્યા છીએ કારણ કે ઘઉંને કાંકરા વીણી લીધા પછી આપણે ચાળી એટલે ઉપરનું ઉપર નીકળી ગયું અને એના એ મેંદો થઈ ગયો આંતરડામાં ચોંટીને બધી બીમારી કરે આપણા ઘરમાં જો ઘઉં વપરાતા હોય તો એ ઘઉંમાં આપણે કાંકરા વીણી લેવાના પછી લોટ કરકરો નાખવા અને એમાં 20% જો તમે જવ નાખી દો તો એની શક્તિ ડબલ થઈ જાય અને જેનું વજન વધારે હોય એકલા જવ ન ફાવે તો 20% 30% ઘઉં એમાં નાખી દેવા એનો જવની માત્રા વધારે અને ત્રીજી વસ્તુ છે બાજરો બાજરામાં 2 બાજરો છે
એક દેશી બાજરો અને બીજો છે હાઇબ્રિડ બાજરો. દેશી બાજરો 3.5-4 મહિને પાકે અને આપણા વડીલો દેશી બાજરો ખાતા એ લોકો 80-90 વર્ષે 100 વર્ષે પાકતા. અને હાઇબ્રિડ બાજરો 2-3 મહિને પાકે અને આપણે બધા 40-50 વર્ષે પાકીએ. બાજરાના લોટમાં ઘી ચોપડવામાં આવે એટલે બાજરાની પોટેન્સી 10 ગણી વધી જાય. માખણ અથવા ઘી તો બાજરાને વાપરો હોય તો ઘી માખણ ચોપડીને, અને તમે પ્રેક્ટિકલ આમાં તો ઘણા બધા લોકોએ પ્રયોગ કર્યો છે, ન હોય તો કરજો. દેશી બાજરાનો લોટ લેજો, હાઇબ્રિડ બાજરાનો લોટ લેજો, એક જ સાથે એનો રોટલો કરજો અને બેમાં ઘી લગાડજો. હાઇબ્રિડમાં ઉપર ને ઉપર રહેશે, દેશી મંદર ઉતરી છે. તો બાજરો ખાવો હોય તો દેશી બાજરો ખવાય. અને આમાં હવે ગામડામાં ધીમે ધીમે બધી વસ્તુ ચાલુ થઈ, એ લોકોને હું કહું કે આપણે પેલા માટીના પાટિયામાં રીંગણાનું શાક ધીમે ધીમે બનાવતા અને સૂરમાના લાડવાના લાપસી એટલે ધીમે ધીમે પાકતી એવું બધું ખાતા, અને આપણા વડીલો મોડા પાકતા હતા, અને આપણા બધા છોકરા અત્યારે 2 મિનિટમાં મેગી એટલે 20 વર્ષે પાકી જાય છે. તો આ અમૃત સમાન અનાજ તો 3 મુખ્ય રોગનું કારણ હતું કે જેનાથી આપણે માંદા પડે એટલું પરિવર્તન કરી નાખીએ તો એ ઘણા બધા રોગમાંથી આપણે બચી શકીએ. અહીંયા ઘણા બધા ખેડૂતો છે, હું પણ ખેડૂતનો દીકરો છું, હજી પણ ગામડામાં રહું છું. તો દરેક કંપનીના અંદર પણ મિત્રો હોય, ઇન્ટરનેશનલ લેવલે શું ચાલી રહ્યું છે એ પણ સંપર્કમાં હોય, આપ સૌને આગ્રહ કરું છું, અત્યાર સુધીમાં તમે જે ખેતી કરી હોય એ મોબાઈલ આજથી આવતું જે ભવિષ્ય છે એ ગાય આધારિત ખેતીનું છે. અને આ ગાય આધારિત ખેતી બધાને સર ના પપ્પા તમે ઘણા વર્ષ કેટલા વર્ષ થયા તમે કરો? 3-4 વર્ષ તમે મળી ગયા હતા. 4 વર્ષથી સંપૂર્ણ ગાય આધારિત ખેતી કરી રહ્યા. તો આપ સૌને આગ્રહ કરું કે તમે એટલા બધા લોકો જાણતા છે, આપણે આખા ગુજરાતમાં એમનું નામ છે, આપણા ભાવનગર જિલ્લા કનુભાઈ ને હરસનભાઈ ને બધા, તો એમની પાસે તમે શીખી લો અને જરાય કચાસ ન રહેવા દે, ભૂલ ન પડે. અને ભૂલ ને પડી એ રીતે 2-2.5 વીઘા ની અંદર પ્રારંભ કરો અને પછી ધીમે 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 ખેતી તરફ આગળ વધવાનો પ્રારંભ કરો. અને આજે આપણે આવ્યા છીએ તો તળાજા ની અંદર કેમ્પ પ્રારંભ થાય એવો આપણે બધા સાથે મળી, મુકુદભાઈ બધા ખૂબ બિઝી છે, આમાં આપણે મદદ બધી વેપારીમાં કરે છે, ડોક્ટર્સમાં પણ બધા ડોક્ટરો પણ ખૂબ હેલ્પફુલ તળાજામાં છે. તો એવું પણ આપણે કંઈક આજે નક્કી કરીએ અહીંયા સરસ મજાના પવિત્ર સ્થાનમાં ચામુંડા માતાજીના ધામની અંદર આપણે આવ્યા છે. એટલા બધા બૌદ્ધિક વર્ગ તળાજાનો છે. આપણે આજે ગુરુ પુષ્ણ યોગ એવો સંકલ્પ લઈએ કે તળાજાની અંદર બહુ ઝડપથી અમૃત કૃષિ બજારનો પ્રારંભ થાય એ જ શુભકામના સાથે હું ફરીવાર આખા વલ્લભભાઈ એમના દાદા આખો એમનો પરિવાર ભૂપતભાઈ ધનજી દાદા એ ઘણા ટાઈમથી મને આગ્રહ કરતા હતા પણ એટલું બધું શેડ્યુલ બિઝી હોય અને ગળું લગભગ પૂરું થઈ ગયેલું છે અત્યારે, ગૌવારથી આજ સુધી એક ધાર ચાલવાનું હોય, પાછું કાલે પાછું એટલું ચાલવાનું હોય તો બોલવાનું હોય, છતાં પણ એમની લાગણી અને ખૂબ આગ્રહ હતો. આજે મને અહીંયા આવવાનો અવસર પ્રાપ્ત થયો અને ગાય વિશે મને કહેવાનો અવસર પ્રાપ્ત થયો. તો ગાય વિશે એવું કહી શકાય તમે જેટલું એના વિશે બોલો એટલું ઓછું છે. ગાય એ ખાલી પ્રાણી નથી, એ અલગ તત્વ છે. અને જો તમારા ઘરે ગાય ન હોય તો આજથી સંકલ્પ લઈને આજે છે કે હું દેશી ગાય બાંધીશ. અને બીજી વસ્તુ કે ગાયને ખવડાવવા કરતા ખંજવાડવાથી વધારે આનંદ, અને શક્ય હોય તો હાથથી ગાયને રોટલી અને ગોળ ખવડાવો, એનાથી ખૂબ ફાયદો થશે. અને બહુ જ બધા અનુભવ ગાય વિશેના કર્યા છે પણ એક અત્યંત મહત્વનો અને સરસ મજાનો અનુભવ કહી અને આજે હું આ વક્તવ્ય પૂરું કરીશ. માં જે મેં ઇન્સ્યુલિન વિશેની વાત કરી હતી, આ ઇન્સ્યુલિનનો મારો અનુભવ એવો છે કે નાની ઉંમરમાં ઇન્જેક્શન ખૂબ પડતું હોય, પેસ્ટિસાઇડ તો બધા જ ખાય છે તો બધા કેમ ન થતું, પણ જેના પૂર્વજન્મના કર્મનો ઉદય થયો હોય એને જ થાય. તો મારી સૌથી પ્રથમ ચિકિત્સા એની એ છે કે ઇન્જેક્શન લેતા બાળકો હોય ને અને કેટલા વીવીઆઈટી રોગો હોય બાળકો, એનું પહેલું છે કે હવારમાં જાગી અને રોટલીને ગોળ અથવા મગને ગોળ ગાયને ખવડાવીને પછી ખાવ, અને એના આધારે પરિણામ પ્રાપ્ત થઈ રહ્યું છે. તમે જે કઈ મારા વિશે બોલતા હોય, દાદાએ મારા વિશે બોલ્યું હોય, આની પાછળ જો મારી પાસે આયુર્વેદ કે મારી પાસે ગાયનું જ્ઞાન ન હોય તો એક પણ એટલા આત્મવિશ્વાસ સાથે હું બોલી શકું.
ઋષિઓએ જે વિજ્ઞાન રચ્યું એમને જે ગાયની કૃપા થઈ એમનું મને એના વિશે કેવું એના કારણે પરિણામ પ્રાપ્ત થઈ રહ્યું છે. આપણી સનાતન વૈદિક સંસ્કૃતિ એનું વિજ્ઞાન વિશ્વનું સર્વોત્કૃષ્ટ વિજ્ઞાન છે. તો હવે આપણે એને અપનાવીએ, આપણે જીવનમાં એનું અનુસરણ કરીએ અને આપણે સૌ વધારે ને વધારે લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ. અને અંતિમ એક નાની અંતિમ વાર્તા કહી કે આખા જંગલમાં એક આગ લાગી હતી અને આગ લાગી હતી એટલે કાગડો ચકલી બે જંગલમાં હતા, ચારે બાજુ આગ લાગી હતી. એટલે ચકલી એના પાણી ચાંચમાં લઈ અને ઓલો હતી, પાણી લઈ અને જંગલ ઓલો હતી નાની હતી ચાંચમાં. એટલે કાગડો ઉભો ઉભો દાંત કાઢતો હતો ત્યાં કે તારી એટલી એમ થી ચાંચ અને એમાં તું પાણી લઈ નાખે છો તો અમે ક્યાં જંગલ આખું ઓલવાનું. એટલે દાંત કાઢતો એનો મજાક કરતો. ત્યારે ચકલી એને જવાબ આપ્યો, ચકલી શું જવાબ આપ્યો કે હું મરવાની છું, તું પણ મરવાનો છું, પણ જયારે મૃત્યુ થશે ત્યારે મારો આત્મા એમ કે છે કે હું આગ ઓલવા માંથી, તારો આત્મા એમ કે છે તું બેઠો બેઠો દાંત કાઢો. અને જયારે ઇતિહાસ લખાશ, ઇતિહાસ લખાશ ત્યારે ઇતિહાસ ની અંદર મારું નામ ઓલવા માં છે, તારું નામ દાંત કાઢો. તો આપણા દેશમાં અત્યારે પરિસ્થિતિ છે, અહીંયા જેટલા લોકો છે બધા લોકો ગાય પ્રત્યે, આયુર્વેદ પ્રત્યે, સંસ્કૃતિ પ્રત્યે નિષ્ઠાવંત, જેને રહસ્યો રૂપાયા છે. તો દરેક ની અંદર ક્યાંક સંવેદના છે, ક્યાંક વેદના છે, ક્યાંક વ્યથા છે. અને વ્યથા જયારે સમાજ પ્રત્યે હોય એને ઋષિનો આત્મા એમાં જાગૃત છે. તો આપ સૌ અહીંયા પધાર્યા, તો આપણે આજથી નક્કી કરીએ કે આપણી આસપાસ જેટલા લોકો શક્ય થાય એ લોકોનું જીવન બચાવવાનો પ્રયત્ન કરીએ, એના સુધી ગાય આયુર્વેદના વિજ્ઞાનને પહોંચાડવાનો પ્રયત્ન કરીએ. અને જેનાથી આપણે પણ જયારે આપણું મૃત્યુ થાય ત્યારે આપણા આત્માને સંતોષ થાય. ઇતિહાસ તો પછી લખાય વાંધો નથી, પણ આપણા આત્માને સંતોષ થાય કે આપણે આપણા જીવનમાં જીવનદાતા બન્યા, લોકોને જીવન દુઃખ. અત્યારે આપણે દરેક આ દિશામાં કામ કરીએ એ શુદ્ધ ભાવ સાથે આપ સર્વને અહીંયા વધાર્યા. આપ સૌની સાથે મને આયુર્વેદ અને ગાયનું સરસ મજાનું નામ રહેતું વૈદિક આરોગ્ય સેતુ કથા. સેતુ એટલે પુલનું કામ કરે. તો ભગવાને મને એ અવસર પ્રાપ્ત થયો આજે ગાય અને આયુર્વેદ અને ખેડૂત વચ્ચેના પુલ બનવાનો, એ મારું સૌભાગ્ય છે. આપ સૌના, ગાય માતાના, ગુરુજનોના અને સર્વ વડીલોના આશીર્વાદ છે. એ સાથે આપ સૌને હૃદયથી વંદન કરું છું, નમસ્કાર કરું છું, પ્રણામ કરું છું.